Welcome to tonight's performance. Please note, photography is not permitted. Kindly switch off your mobile phones. Theatre and Media Center presents Aakhu Aaykhu Farithi. Playwright Hasmukh Baradi. Director Janak, Rawal, Naishad, Purani. Creative Support and Art Director Manvita Baradi. Music Malav Divetia, Harsh Bhatt. Lights Ankit Patel, Hardik Shastri. Production Manager Yogesh Trikmani. Assistant Director Dishant Sheth. Set Design Support Karan Wala. Production Team Nimesh, Kashyap, Mohit, Swati, Manubhai, Jayesh Bhai. Actors Radhika Barot, Ruchi Nayak and Harsh Dharaya. We remember late Sri Bhagwati Kumar Sharma. And special thanks to Rathin Mehta and Himali Vyas Naik. Presenting Aakhu Aaykhu Farithi. Act 1. Selfie mulai. Phone mane. Phone mane abba. Abba phone apine mane. Abba paise ja. Saru chal. Okay, ready? Ha ready. Thodo kaam. Aavi gayo ne. Free ma amne barabar. Okay. 1 2 3 khachak. Phone pote awaz nahi karto. Dar ek waqt desu khachak 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 karva. Chal abhi yahan uthi re apne yahan thi photo padiye. 1 2 Abba yahan uthi re. Aiya. Abhi chalne na kadhi. One, two, three. Love. तने photo पढ़ता तो नहीं आवर्त हुआ? आपनी frame माँ आखुशी हमेशा हो भी जरूरी चाहिए। Next time आवे ना तो photo पढ़ता सीखने आजे। सीखा भी तू? सीख ही रहा। एक तो आवानु दिवस क्या रे साचा बोनी? बे। हमेशा late आवो। त्राण। हाँ ना आई ना पची आवा। क्या वा? कोई आपना dialogue सामने दे तो। तने यार dialogues लागे चे? तो। आपने तो बेचना बात अज करिए चाहिए। तने पूछे ली एक के एक बात नो मैं जवाब आपे हो चे। જેવો એક તો સવાલ એવો જવાબ કે ને તું કોઈ દિવસ સુધરવાનો નહીં પછાડ પગ પછાડ અહીંયા લે પછી કહેવાનું કે આટલા વર્ષોની મારી મહેનત નકામી ગઈ ને મારી સામે દસીના કાન પકડીને કહેવાનું આવવાનો એક દિવસ સાચવો નહીં ને લાડ કરીને મને મનાવી લેવાનું બોલ થવા દે ને તારા એ બધા જ ડાયલોગ્સ તું હજી બરાબર રિસાઈ નથી તું ખૂબ રિસાય તો તને મનાવાની મને મજા આવે હું તારી સાથે નથી બોલતી નથી બોલતી નથી બોલતી કિટા વાહ વન્સ મોર ઓકે મેં મારવાનું નહીં કિટાનું વન્સ મોર કહ્યું હતું કિટા એટલે કિટા જ હોય ને કિટા હોય ત્યારે મીઠાઈ ના મળે મીઠાઈ પણ ના મળે ને આવતા 29 દિવસ રડવાની છું હું તો કાઈ ના રડું અને હું બોલતા શરમે નથી આવતી 30 માં દિવસે આવું ને 29 દિવસ કેમ કાઢે પૂછું એ નહીં ઉપરથી લડવું હું કેમ લડું છું ચીડવે તો છે ને તું ચીડાય છે શું કામ તો તમારા ચાડા કેમ પાડે છે એને ચાડા ના કહેવાય તું કયા કયા ડાયલોગ્સ બોલવાની છો એની મને અગાઉથી ખબર હોય છે હા તું બોલે એ પહેલા હું બોલી નાખું છું એટલો મારો વાંક ખરો પણ એ એટલા માટે કે તને ખબર પડે હું તને કેટલી ઓળખું છું સમજી મારે તને સજા કરવી પડશે મારું જાણે તો પેચર છોડી દઉં પકડા ઉપર ઊભો કરી દઉં અંગૂઠા પકડાવું 1 થી 100 ના 10 વખત લખવા કહું હે ને સાંભળ જો આભા તારી મેણી યા તને ભાવતી ડાર્ક ચોકલેટ ને તે કહેલી આ ત્રણ નવલકથાઓ આ ત્રણેય દર વખતની જેમ લાવ્યો છું એ અહીં મૂકું છું ને આ ચોકલેટ સહેજ મેં ચાખી છે છતાંય તું મને આપે એટલે હું ખાઉં છું
હું જાઉં સર હું જાઉં છું હું જાઉં છું આભા હું જાઉં છું સારું આવજે ક્યારેક આ રીતે આટલા વહેલા 30મા દિવસે પણ છૂટા પડવાનું આવશે એની મને ખબર હતી ચોકલેટને ડીપ ફ્રીજમાં રાખીને મૂકીશ ને રોજ એક એક ટુકડો કાઢીને ખાઈશ તું આવીશ ત્યાં સુધી તો બધી નવલકથાઓ વંચાઈ ગઈ હશે બીજું કરી શકશો આવતા 29 દિવસ કેલેન્ડરના પાના ફાડીશ ને આ દિવાલો કાઢીશ એક બે ત્રણ ચાર ચાર દિવાલ ને તમે ચાર માણસો ક્યાંથી સમજાય તને આ બધું ઓગણત્રીસે કઈ એકલા દિવસો થોડા છે એની એટલી સાંજો છે રાતો છે અને અંધારું છે ઘોર નીરવ પડઘાતું અંધારું મને માફ કરજો હું મારા વિચારોમાં ચડી ગઈ હતી પણ સંવાદો સરસ હતા લેખકે લખ્યા હોય એવા ને મેં બધા આમાં કેપ્ચર કરી લીધા છે ભાઈ આટલા બધા નાટકો કર્યા હોય એટલે ડાયલોગ એક્ટરના છે કે કેરેક્ટરના એની વચ્ચે કોઈ ભેદ જ ન રહે નહીં તું થોડી વાર બેસ રાધિકા હું કોફી લઈ આવું ના હર્ષ તું બેસ ને કઈ દવા કેવું જોઈએ છે ના ના આપણે બસ 5 મિનિટમાં નવો સીન શરૂ કરીએ પણ રુચિ રાધિકા બોલીએ બધા જ ડાયલોગ્સ આ સ્ક્રિપ્ટમાં એડ કરવા છે એક વાત પૂછું તને આભાનું કેરેક્ટર કેવું લાગે છે ડિરેક્ટર તરીકે પૂછે છે રુચિ કે પછી બીજી કઈ રીતે પૂછું રુચિ તે મને આભાનું કેરેક્ટર કેમ આપ્યું તારે મેઘાનું કેરેક્ટર કરવું હોય તો એ કર હા નાટકમાં અમે બે ફિમેલ કેરેક્ટર્સ છે હા ને મેં મેઘામાંથી હજી કોઈને ફાઇનલાઇઝ નથી કરી બોલ પણ રુચિ રાધિકાએ આભાના કેરેક્ટરમાં જેટલી ડિટેલ્સ એડ કરી છે ના એટલે આમ તો આભાના કેરેક્ટરમાં એ સારો સ્કોપ છે મને એમ જ હતું કે અભા માટે તું જ પરફેક્ટ કહેવાય મેઘા કદાચ શરીરે થોડી દુબળી હોય પણ એની મેં તને ફાવી જશે અરે એક્સેલન્ટ થશે ચપટીઓ વગાડવાનું ઓછું કરે તો સારું વેરી ગુડ આ જેટલું સ્વાભાવિક રીતે અત્યારે બોલીને નેક્સ્ટ સીનમાં તારે રોહનને આ જ કહેવાનું છે પાનું 13મું પેલું આભા તે મને બહુ મૂંઝવી નાખ્યો છે ત્યાંથી ત્યાંથી જસ્ટ અ સેકન્ડ આ જરા લઈ લો ઓકે ચલો રેડી 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 ક્યુ આભા તે મને બહુ મૂંઝવી નાખ્યો છે કેમ ઓ અઘરું પડશે રોહન મને નહીં તને અઘરું પડશે આવડશે
એમાં આવડવાનું શું હતું? હું તો જેમ જીવું છું એમ જીવી લઈશ. આહા, જીવી નાખીશ. નાખીશ? ના, લઈશ. નાખીશ અહીંયા સારું નહીં લાગે. અને અહીંયા લેખકે લેખકે ભલે જીવી લઈશ લખ્યું હશે, પણ મેં આવું કમ્પોઝિશન વિચાર્યું છે કે તું અહીંયા બેઠો છે, અહીંયા આભા બેઠી છે, અહીંયાથી તારા ઉપર એક લાઈટ આવશે, અહીંયાથી તારા પર આવશે, પછી કરું બોલ. આપણે હમણાં જીવી લઈશ રાખીએ તો મને વાંધો નથી, પણ જીવી નાખીશમાં એક પ્રકારની તીવ્રતા છે. બરાબર, પણ જીવી લઈશ કે હું આભા માટે વધારે ઠીક લાગે છે એમ. હા સાર, જોઈ અત્યારે જેમ છે એમ કરીએ. ઓકે, બરાબર. સીન આલાપ થી નહીં, જર્ક થી શરૂ કરો. ડન ડન, એકદમ એનર્જેટિક. ડન ડન, યસ યા, ચલો. રેડી? રેડી. ક્યુ. આભા, તે મને બહુ મૂંઝવી નાખ્યો છે. કેમ? બહુ અઘરું પડશે રોહન. મને નહીં, તને અઘરું પડશે. આવડશે? એમાં આવડવાનું શું હતું? હું તો જેમ જીવું છું એમ જીવી લઈશ. મને એની જ વેદના છે. હજી એ તારે એમ જ જીવવાનું, હું એમાં કંઈ જ ના કરી શકું. પણ તું શું કામ મન પર ભાર રાખે છે? જો તો શું ખોટે છે મારા ઘરમાં? અને ખૂટતું હોય તો આપજે ને તું. પાછી તું માંગે એવી એ ખરી ને. માંગું, તરત જ માંગું. માંગી જ લીધું છે ને. બોલ, તારું રહ્યું છે કઈ? લઈ લીધું, રાખી મૂક્યું, છુપાવી મૂક્યું, સંઘરી રાખ્યું. મારું કોઈને ના આપું. તારું રહ્યું છે જ શું રોહન? એટલે આ સંજોગોમાં એ વાત ખોટી? એમ નહીં, સાંભળ. આભામાં તને તારે મને એક વચન આપવાનું છે રોહન. બોલ, આપીશ? એ પ્રમાણે કરીશ? એને વળગી રહીશ? થશે તારાથી રોહન? બોલ ને. અરે આ શું, આંખો કેમ ભીની થઈ ગઈ છે? ખરો છે તું તો, એટલા માટે તે આ વાત છેડી હતી. નિર્ણય લેવાઈ ગયો છે ને તે હા પાડી છે. પણ આભા, તું એકલી નિર્ણય કરે ને. મારી સામે જો, મેઘા નથી ગમતી? થપાટ ખાવી છે મારા હાથની. તને મારતા આવડે છે? વાત નહીં ઉડાવ. મને મેઘા શું કામ ગમવી જોઈએ? અને તું મને કેમ આવું પૂછે છે? પૂછાય તારાથી? તને ખબર નથી કે મને? હા મને ખબર છે કે તને. મને એ પણ ખબર છે કે તારા સંજોગો, અને તને ખબર છે મારા સંજોગો. પણ તું વચન શું માંગતી હતી? વચન આપું તો જ તું કહીશ? ના, તું વચન આપીને ન આપે, ન પાડે તો મારું શું ચાલવાનું છે? પણ પાડું તેની તને ખાતરી નથી? જો છે ને, મેઘા બહુ ડાઈ છોકરી છે, તારે એની સાથે લગ્ન કરી લેવા જોઈએ. માત્ર તને અનુકૂળ પડે ત્યારે મને મળતા રહેવાનું. એક શહેરમાં રહેતા હો તો રોજ એક વખત, ભલે ને 10-15 મિનિટ માટે. અરે દૂરથી દેખાય તો એ બસ છે.
કઈ બસ છે ને બહાર ગામ રહેતા હો તો મહિને એક વખત રહેવાનું આખો દિવસ બે ટાઈમ જમવાનું અને કોફી ને સમોસા તારા ફેવરેટ પાસ્તા વિથ ફ્રેન્ચ ટોસ્ટ અને ડેઝર્ટમાં હા ગરમા ગરમ સુખડી ને હા તારી ફેવરેટ પીરી પીરી ફ્રેન્ચ ફ્રાઈઝ પણ ઓર્ડર કરીને રાખીશ ને છેલ્લે લીંબુનું શરબત જીભના ચટાકાની બરાબર ખબર છે મને હું કોફી લઈ આવું કોફી લઈ આવું મને માફ કરજો તું કહેતો આજે રિહર્સલ આપણે બંધ રાખ ના આજે આપણે ખાસ લાંબા રિહર્સલ માટે ભેગા થયા છીએ એટલે કેમ આમ થાય છે આજે ખબર નહીં પણ સ્ક્રિપ્ટની બહારનું બધું બોલવા માંડું છું ને હા પણ કેમ મને માફ કરજો મારા કારણે તમને બંનેને તકલીફ પડે છે પણ શું શું બોલી ગઈ મને કહે ને હવે કોફી પીધા પહેલા કંઈ જ નહીં હા ચાલ સારું સાચું કહું છું થોડું સ્ક્રિપ્ટમાં નથી એવું બોલી અને થોડું આભાના કેરેક્ટરથી જુદું બોલી કોણ જાણે કેમ આમ થતું હશે હર્ષ હા મને એક વિચાર આવે છે મારું નેક્સ્ટ નાટક છે ને રાધિકા લક્ષે વાહ શું વાહ ના ના હું તે છું આ લેખકના લખેલા ડાયલોગ્સે માંડ યાદ રહે છે એ લખવા બખવાનું આપણને ના આવડે પણ તું કેરેક્ટરને બરાબર સમજે છે ને આભા તો તારી રગેરગમાં ઉતરી ગઈ છે ના હું કહું રુચિ તને બહુ તેજાબી સ્ક્રિપ્ટ છે એકદમ જલત અને ડાયલોગ્સમાં એટલા બધા કૂદકા છે કે એટલે જ મેં આ રોલ કરવાની હા પાડી છે પાત્રલેખન પણ કેવું છે પણ આભાવો કેમ કરે તો આભા બીજું શું કરે એ મને કહો લેખકે આભાના કેરેક્ટરમાં સંજોગો પછી એક મોટો પૂર્ણવિરામ નથી મૂક્યો હા તે જ તો મને સમજાવ્યો તો જો હું કહું રુચિ આપણે મેઘાના ઘરનો સીન કરીએ પેલો 8મી તારીખ વાળો રાધિકા થોડી વાર આરામ કરે અને ત્યાં સુધી તું મને કયું આપને ઓકે હા સો સીન પ્રમાણે હા અહીંયા તું એટલે રોહન મોબાઈલમાં માથું નાખીને બેઠો છે અને ત્યાંથી તારી પત્ની એટલે અત્યારે હું મેઘા પ્રવેશે છે ફાવી જશે ને મેઘાનું કેરેક્ટર હા આપણી પાસે અત્યારે મેઘા નથી એટલે હું કરી લઉં છું ચાલો ત્યારે ને ડિરેક્ટર મેડમ યસ તમને તો બધા જ ડાયલોગ યાદ હશે ને હા તો વળી સરસ ચાલો કયું આપે છે ઓકે રેડી ક્યુ આજે બહુ મોડું થયું તબિયત ચા પીવી છે કે કોફી મૂટે નથી રહેવા દે તને કેટલી વાર કહ્યું છે આવું બધું નહીં કરવાનું તું જમી લેજે ને માને દવા આપી દેજે માને દવા આપીને જમાડી દીધા છે એમનો પાણીનો લોટો ઢાંકીને મુકાઈ ગયો છે મારે જમવું નથી તું આમ કરીશ તો ખરેખર ભૂખ નથી મને ખબર હતી કે આજે તમે તું દર આઠમીએ કંઈ જમતી નથી ગયા મહિને પણ તે મને આ જ જવાબ આપ્યો હતો એવું કંઈ તો છે શું આ બધું મને કંઈ સમજ નથી પડતી એમ તમને હું ઉચિંતું શું થયું તારે મારી કોઈ વાતમાં માથું નહીં મારવાનું કહ્યું ને તને પણ હું ઉલટાનું તમે હું તો તમે કહો છો એમ જ કરું છું આપણે બે જણા સાથે ક્યારેય નહીં સમજી પણ આપણા દીકરાને કેટલું ગમે છે આપણે બે જણ સાથે હોઈએ છીએ કેમ કઈ બોલ્યા નહીં માની આંખો ઠરે તું મને તારે જેમ કરવું હોય એમ કર હું બહાર જાઉં છું એક મિનિટ બહુ મોડું થઈ ગયું છે તમે થાકી ગયા હશો ને કાલે ઓફિસ ભરવાની છે
આઠમી પછીના 3-4 દિવસો તમારા આવવા જાય છે એની મને ખબર છે. પણ કાલે આપણા દીકરાની સ્કૂલે જવાનું છે એટલે તમે આરામ કરો. ટપુડો કેમ છે? માળા જપતો હતો આખો દિવસ તમારા નામની. રડી રડીને સૂઈ ગયો. હોમવર્કે કર્યું નથી, તમે ટેવ પાડી છે ને એટલે. એના કરતાં તો તને મારી ટેવ વધારે છે. ઘરમાં હું પછી એક મિનિટ મારો પીછો નથી છોડતી. ઝીણી ઝીણી એવી વાતોમાં માથું મારા કરે છે. કાળજી રાખું છું તમારી. સંભાળ રાખું છું. દુઃખ થતું હશે તો મોં સીવીને રાખીશ. તમારી સગવડ સાચું હોય એમાં મને રોકશો નહીં. મને બહુ ગમે છે તમે. આપણો ટપુડો ને તમારા માટે અધર શ્વાસે જીવતા માં મારી આટલી નાનકડી દુનિયામાં છૂટથી જીવવા દો ને મને. મેઘા હું તને શું કહું એ મને સમજાતું નથી. મને કંઈ કહેવાની જરૂર નથી. તમને ગમે તમે કરો, પણ મને ગમે મને કરવા દો. પણ લગ્ન પહેલા અને પછી પણ મેં તને કહ્યું હતું મારા જીવનમાં એક બીજી છોકરી છે, એટલે હું કંઈ પણ કરું તારે એમાં માથું નહીં મારવાનું. ફરી બોલ. એટલે હું કંઈ પણ કરું તારે એમાં માથું નહીં મારવાનું. ફરી બોલ. એટલે હું કંઈ પણ કરું તારે એમાં માથું નહીં મારવાનું. સારી સારી સારી, મારે ડાયલોગ યાદ નતા. પણ રુચિ મજા પડ્યો આ રિહર્સલ કરવાની. એમ તું રોલ કરીશ ને તો જ હું તો આગળ. પણ તમને હજી વધારે રિહર્સલ ની જરૂર છે. બોલો. મેઘામાંથી પાછા ડિરેક્ટર મેડમ બની ગયા. રુચિ મેં કહ્યું ને તું રોલ કરીશ તો જ હું આ કરીશ. હું કરું તો નહીં કરે ના, એવું નહીં. પણ રુચિ સરસ રોલ કરે. ચાલુ ડિરેક્ટર ને મસ્કા ચાલુ. પણ ના, હું તો ખરેખર કહું છું તું સાચે બહુ જ સરસ રોલ કરે છે. પણ એનો મતલબ એમ કે મેઘાને રોહને પહેલેથી વાત કરેલી? હા, મેઘાને ખબર છે કે મોટે ભાગે દર 8મી તારીખે રોહન આભાને મળવા જાય છે. સવારથી જાય, બપોરે જમે, જોવી હોય તો એકાદ ફિલ્મ જુએ ને રાત્રે ડ્રાઈવ કરીને પાછા. ને આભાના માતા-પિતા? જાણે, બધું જ જાણે. પણ હવે એ માતા-પિતાથી અલગ રહે છે, જુદી રહે છે. ક્યારથી જુદી રહે છે? એટલે મેઘા સાથેના લગ્ન પછી કે પહેલા, એનો કોઈ રેફરન્સ? રેફરન્સ છે, ઇનડાયરેક્ટ છે. મને યાદ છે મેઘા સાથેના લગ્ન પહેલાથી જ આભાના માતા-પિતાએ રોહનની અવરજવર સામે વાંધો ઉઠાવ્યો, એટલે ત્યારથી આભાએ એકલા રહેવાનું શરૂ કર્યું. ને આ બાજુ રોહનના મા પણ બધું જ જાણે કેમ? હા, એટલે એમને ધીરે ધીરે ખબર પડી મેઘા સાથેના લગ્ન પછી. એક વાતમાં દીકરાએ ગમતું કરી આપ્યું એટલે માએ મન વાળી લીધું, ને આ બાજુ વહુનો ખોડો ભરાયો એટલે ડોશીના પેટમાં ઠાળક વળી. આ પુરુષ પ્રધાન સમાજનું નાટક છે. મેઘા આખો દિવસ કઈ જમે નહીં, આરે નારીની જેમ રાહ જોયા કરે, અને આભાને મળીને આવ્યા પછી રોહનના બૂટને લાગેલી ધૂળ મેઘાના ઘરમાં કંકેરે. પણ રાધિકા, એટલે એને મીઠાઈ બનાવતા નથી આવડતી? મેઘાને ડાર્ક ચોકલેટ નથી ભાવતી? તો શું મેઘાએ આભાને કોપી કરવાની? તો મેઘા જેવી સ્ત્રી બીજું કરે શું? એણે તો બિચારી એના મા-બાપે ચીંધ્યું એનું ઘર માંડ્યું, ઉમંગભેર કપાળે ચાંદલો કરીને અગ્નિની સાક્ષી. નહીં 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 નહીં, તમે બંને અહીંયા એક વાત મિસ કરો છો. આ પુરુષ પ્રધાન નાટક નથી, ઉલટું મને તો લાગે છે કે જુઓ, સૌથી પહેલા તો રોહને કોઈનાથી કંઈ છુપાવ્યું નથી, એક વાત. અને મેઘાને જે જોઈતું હતું એ તો એણે એને આપ્યું જ ને, ઘર, સંરક્ષણ, બાળક, ચાંદલો, ચાર દિવાલ ને 8મી તારીખ. છુપાવ્યા ના છુપાવ્યાથી કઈ ફરક ના પડે હર્ષ. એટલે લગ્ન પહેલા કહો કે લગ્ન પછી, મેઘા પાસે બીજું કોઈ ઓપ્શન જ ક્યાં હતું? રોહનની વાતને સાંભળીને એને સ્વીકારી લીધા સિવાય? પણ એવું નથી, તું ધારે છે એકના કરતા મેઘાનું કેરેક્ટર વધારે ધારદાર છે. અગ્રી થવું ના થવું એ જુદી વાત છે, પણ રુચિ આપણે મેઘાના ઘરનો પેલો સીન કરીએ, આરામ ખુરશી વાળો. હા રાધિકા, આ ધ્યાનથી જોજે, બહુ ઇમ્પોર્ટન્ટ સીન છે, એટલી બધી સબટેક્સ્ટ છે કે આપણે થોડું ઝીણું કાઢવું પડશે. એટલે અત્યારે તો જેટલું કાઢ્યું છે એટલું જ વણી. હા, સો જો રાધિકા, આ સીનમાં એવું છે કે આ બંને આરામ ખુરશીઓ રોહનના ઘરે ફર્નિચરની દુકાનેથી હમણાં જ આવી છે. એને અહીંયા દોરી બાંધેલી છે અને મેઘા ત્યાંથી એન્ટર થાય છે.
અને હું ડિરેક્ટર સરને અહીંયાથી જોયા કરું છું દોરી છોડતા. ઓકે સિરિયસ ના હો. ઓકે ચલો રેડી? યસ. ઓકે ક્યુ ક્યુ એક આપણે આ રૂમમાં રાખીશું ને બીજી માના રૂમમાં? ના બીજી આપણા ઘર. એક આપણે આ રૂમમાં રાખીશું ને બીજી માના રૂમમાં? ના બીજી આપણા ઘર માટે નથી, એટલે માના રૂમમાં જગ્યા નથી અને માં બેસશે તો જાતે ઉઠીએ નહીં શકે, ને માં કહેશે તો એને બીજી લાવી દઈશું. ખુરશી સરસ છે નહીં? શું કિંમત છે? 3000 રૂપિયા. બે ના? ના ના એક ના. મોંઘી ના કહેવાય? આભાને આપવાની છે એટલે. મેં હું ક્યાં કહ્યું? હું ક્યાં કઈ કહું જ છું? તો તું બાકીએ શું રાખે છે? જો સાંભળ મેકા, એને કોઈ લઈ આપવાનું છે અને આના પૈસા હું લઈ લેવાનો છું એની પાસેથી. હું એવું કંઈ કહેતી નથી, હું માત્ર એટલું જ કહું છું કે આ ખુશી સિદ્ધિ જેમના ઘરે મોકલાવી દીધી હોત તો. પણ બે ઘરે એક સરખી આવી કેટલી વસ્તુ? કેમ કઈ બોલી નહીં? જવા દો એ વાત. મેં તો એટલા માટે કહ્યું કે આ ખુરશીમાં બેઠા બેઠા બધું જ સરખાવ્યા કરશો, અહીંયા ને ત્યાં બે જગ્યાએ. એટલે મારું માનો તો આભાને કહેશો નહીં કે આવી ખુરશી આપણા માટે પણ ખરીદી છે. એટલે તું કહેવા શું માંગે છે? દરેક ઝીણી ઝીણી વાતમાં ટોક ટોક. તું ગમે તેટલું કહીશ તો હું એને છોડવાનો નથી. પાણી આપું? ના વાત સાંભળ મારી. એણે મારા માટે કેટલું બલિદાન આપ્યું એની તને ખબર નથી. એના લીધે તો તમને આ માથે છાપરું મળ્યું, વર અને ઘર મળ્યા. સાચી વાત છે. આભાએ તો મને તમે આપ્યા, એના તો પગ પૂજો એટલા ઓછા. કટાક્ષ નહીં કર. આઠ વર્ષ થયા. તમારી જેમ મને આદત પડી ગઈ છે હવે. માને અજંપો રહ્યો નથી. લોકોએ બધું બધું જાણે છે. મેં જે કંઈ કહ્યું એ આભા માટે કહ્યું, કે આપણા જેવી ખુશી એમની પાસે છે એવું જાણશે તો એમને દુઃખ થશે. બાકી તમે જાણો, તમે દવા લીધી? દવા લીધી તમે રોહન? ભાઈ સાહેબ તમારે બોલવું તો પડે. માં જીવે છે ત્યાં સુધી એમને દુઃખ થાય એવું ના કરશો. સજા કરવી હોય તો મને કરો, તમારી જાતને કે આપણા દીકરાને ના કરો. મેં દવા લઈ લીધી છે. ક્યારે? માને દવા આપતી વખતે. તું જા આવે સુઈ જા. આહા આ સીનનો અંત મને નથી ગમતો. મને એવું લાગે છે જા તું હવે સુઈજાની જગ્યાએ તને અહીંયા મેઘા મૂકીને જતી રહે એવું કંઈક કરવું જોઈએ. જોઈએ ચાલો ને પછી. મને તો આ સીન બહુ જ પાવરફુલ લાગે છે. મેઘા રોહનની બરાબર લેફ્ટ રાઈટ લે છે અને એનું ગુમાન તો જુઓ.
એટલે તારું નહીં રોહનનું. અચ્છા હા, કે બંને જગ્યાએ એક જ સરખી ખુરશી લઈ આવે એટલે રોહનને મન ખુરશી અને સ્ત્રી વચ્ચે કોઈ તફાવત ખરો. પણ રાધિકા તું બલિદાન આપેલો વર શબ્દો એ જુઓ ને ના. સાચી વાત, આ ચાર દિવાલોને મેઘા કરે શું? તો ચાર દિવાલોનું આભાઈ શું કરે? રોહને તો ખુરશીની વેચણી કરી, એમ દિવાલોની વેચણી કરી. જો કે મને લાગે છે કે આ મેઘા આટલી બધી સબડ્યુ કેમ છે? કોણ જાણે કેમ હું કરું છું એટલે કોઈ બીજા એક્ટર પાસે કરાવીશ તો વધારે મુમેન્ટ આપી શકીશ. અને મેઘા ગમે એટલું કરે પણ આભાનો આપેલો પતિ એનો થોડી થાય. એટલે આમ જોવા જઈએ તો રોહન એ આભાનો ઓશિંગણ જ છે ને એટલા માટે એના રૂમનો ભાર મેઘાને સતત લાગ્યા કરે. બાળકની માની નર્સ અને ગૃહિણી આ ત્રણ રોલ મેઘા ભજવ્યા કરે. એ સિવાય રોહને એને બીજું કયું સ્થાન આપ્યું છે? એક મિનિટ, તમે બંને અહીંયા રોહનને થોડો અન્યાય કરો છો. તો પુરુષ બીજું શું કરે એ મને કહો. એક તો સંજોગોને કારણે એને લગ્ન કરવા પડ્યા હતા અને એનો આગ્રહ પણ એને કર્યો હતો. ને આ બાજુ મેઘા તરફે પોતાની ફરજો નથી બજાવતો, એના બાળકની સંભાળ નથી રાખતો. બોલ્યો પુરુષ, બોલ્યો. જોયું ને રુચિ? અરે તો રોહનના પાત્ર લેખનની વાત કરે છે. હા, મારા એટલે કે એક્ટર હર્ષના વિચારો નથી. અને હકીકતે જોવા બેસો તો રોહન આ બેમાંથી એકે જગ્યાએ મુક્ત રીતે જીવતો જ નથી. 30 દિવસ અને 30માં દિવસ વચ્ચે રોહન ક્યાં સમાધાન કરી શક્યો છે? આમ જોવા જઈએ તો સાચો પરિચય તો 30 દિવસ 24 કલાક સાથે રહેતો જ. બાકી એટલો 30મો દિવસ એ તો વિવેક, એમાં તો બંને એકબીજાને ગમતું કરે ને કરી શકે ને એટલા માટે મેઘા રોહનને વધારે સારી રીતે સમજે. મને રોહનની વાત સાચી લાગે છે. જાણે બે પાત્રો છે, અહીંયા જુદો ને ત્યાં જુદો. કારણ કે એ કદાચ, એટલે જેટલું હું સમજો છું એ પ્રમાણે, કે રોહનને મેઘાના પતિનો રોલ આભાએ આપ્યો છે. રોહન ભલે આભાને 30મે દિવસે જ મળતો હોય પણ આભા અહીંયા બાકીના 29 દિવસ બેઠી બેઠી રોહનને ત્યાં કઠપૂતળીની ચલાવ્યા કરે છે. ના 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 હર્ષ, તું આટલી આખરી રીતે અભાના કેરેક્ટરને જો જોઈશ ને તો અભાના કેરેક્ટરને આમાં તો નુકસાન થશે. કે રાધિકા એનાથી રાજી થશે? રાધિકાને રાજી કરવા હું કહેતો જ નથી. હું તો બાળકવાળો સીન તને યાદ કરાવું છું. આપણે એ સીન કરીએ. અરે હા, આપણે એ સીન કરીએ. મેં એમાં કંઈક નવું કમ્પોઝિશન વિચાર્યું છે. હા, કમ્પોઝિશન પ્રમાણે રાધિકા તું ઓડિયન્સ બાજુ બેઠી છે. ઓકે, તું એની ઓપોઝિટ બેઠો છે. હા હા, આભાનું ગમતું મ્યુઝિક ચાલી રહ્યું છે. આમ પેલે કરો, ચલો. બરાબર, ગમતું મ્યુઝિક ચાલી રહ્યું છે એ બંધ કરીને તમારા સંવાદો ચાલુ થશે. ડન. ઓકે, યા, ચલો. પેલું યાદ છે ને? ઓકે, રેડી? રેડી. બ્લેકઆઉટ. રોહન, તું હદ કરે છે આભા. તું સ્ત્રીઓને ઓળખતો નથી એટલે આ બોલે છે. પણ એ કેવી રીતે બને? કેમ, જેવી રીતે બનતું આવ્યું છે. હું મેઘાને કેવી રીતે? કેમ, એ તારી પત્ની નથી? એને બાળક હોય એ વ્યક્તિ, કુટુંબ, સમાજ બધી દ્રષ્ટિએ બરાબર કહેવાય.
ઉલટું બાળક ન હોય તો એને અધુરપ લાગે. તું તો મારી માં જેવું બોલે છે. હા, કારણ કે એ સ્ત્રી છે. તું મેઘાને બાળક ના આપે ને તો એને એમ થશે કે હજુ આભાએ મને પૂરેપૂરું રોહન નથી આપ્યો. તું મને મેઘાના બાહુપાશમાં ધકેલી રહી છો. હું કદાચ પાછો ન આવું તો મને એવી બીક નથી. તને એવી બીક છે કે પછી તું મને ભૂલી જઈશ? મેઘા તને વધુ ગમવા માંડશે? એના બાળકમાં તો ગૂંચવાઈ જઈશ? એ તો સારું, તારો સંસાર છે, તું ઈચ્છે તેમ જીવે. મેઘા સાથે લગ્ન કરવા માટે મેં જ તને કહ્યું હતું. આજે એને બાળક આપવા માટે પણ હું જ તને આગ્રહ કરી રહી છું. સહન તો થતું નથી તારાથી. આંખમાંથી પાણી નથી આવવા દીધા, પણ અવાજ ભારે થઈ ગયો છે. ના, એ તો ગળામાં સહેજ ખરખરી બાજી ગઈ હતી. પણ તું એ કેમ નથી સમજતો કે હું કેમ આવું કહેતી હોઈશ? તને મારો પ્રેમ ઓછો પડવા માંડ્યો. ના રોહન, મારા પ્રત્યેનો પ્રેમ ઓછો ન થાય ખાતરી છે મને. મારું જીવન તારાથી ભર્યું ભર્યું છે ને એટલે જ 30મો એક દિવસે બસ છે મારા માટે. ને હું ઈચ્છું છું કે ત્યાંય બાકીના 29 દિવસ એવા ભર્યા ભર્યા હોય. મેઘાને બધું જ મળવું જોઈએ. તારીએ બાકીના 29 દિવસ પૂરી સગવડ સચવાવવી જોઈએ. મેઘાને બાળક ના આપે ને તો એ ઉમળકાથી તને સાચવી ન શકે. હું ક્યાં હોવાની છું બાકીના 29 દિવસ કે તારી ઝીણી ઝીણી વાતોની ચિંતા કરી શકું? પત્ની જ્યારે માં બને ત્યારે પતિને વધુ સાચવતી હોય છે. એટલે તું મારું માન. થોડો ભર મેઘાનો જા. એક શરત, મારે બાળક જોઈએ છે. મેઘાથી નહીં, તારાથી. તને મન નથી થતું અને તું ના પાડીશ તો હું માનીશ કે તું જુઠ્ઠું બોલે છે. મને તારી આંખમાં દેખાયું છે. આભા, મારે તારાએ બાકીના 29 દિવસ ભરી દેવા છે. એટલે આપું તો પહેલું બાળક તને આપું, પછી મેઘાને. તું હદ કરે છે રોહન. મને તો તારી યાદ જ બસ છે. ભૂમિકા કલ્પી છે. ઉચ્ચ ગિરી શિખર સમા તારા વ્યક્તિત્વ માંથી ફૂટેલા એક નિર્મળ મીઠા પાણીના ઝરણા સમી હું છું. વહ્યા કરે ખડખડ. જીવનના આકરા તાપમાં થાક ઉતારવા તને ખોબલો પાણી ધરે. ક્યારેક ભૂગર્ભમાં ભરાય ને મનમાં ઈચ્છા જાગે ત્યારે ખડી હોય તારી સામે.
ચણાથી ખેતી ન થાય, કોઈ વૃક્ષ ન ઉગે તો એને ફળ તો ક્યાંથી મળે? હા, એક જ છોડને પાણી પાય ને એને ફૂલ આવે. બીજો તારા સંસારમાં મીઠા મધ ફળ આવે એ મારા જીવનની પૂર્ણતા છે. સાચું કહું છું. આજે અવાજ ભારે થઈ ગયો છે, એ સાચી લાગણી છે. આંખના આંસુ એ દિવસના આનંદની અનુભૂતિ છે. તું ભાર ન રાખ. એમ માનજે કે એ બાળક આપણા જ પ્રેમનું પ્રતીક હશે. ના બરાબર નથી. પણ આભા, તું મને પરાણે. ના, આઈ ડોન્ટ અગ્રી વિથ ધીસ. પણ આભા, તું મને પરાણે મેઘા તરફ ધકેલી રહી છો. મને ડાયલોગ્સ બરાબર યાદ છે, પણ રુચિ, મને એવું લાગે છે કે આભા અહીંયા દંભ કરે છે. મારે એ જ કહેવાનું હતું, તું નકામી ઇન્વોલ્વ થઈ રહી છે. ના, ઉલટું હું ઇન્વોલ્વ ના થઈ શકી એટલે મને સમજાયું કે આભા અહીંયા દંભ કરે છે. જોકે આજે તું મને વધારે ઇન્વોલ્વ લાગી હતી. સરસ કર્યું તું. પણ રુચિ, તું કેમ એમ કહે છે કે આભા અહીંયા દંભ કરે છે? હું તો એવું માનું છું કે આભાએ આમ જ કરવું જોઈએ. જે પોતાનો માણસ બીજાને સોંપી શકે એ એને બાળક આપવા સમજાવે એ યોગ્ય જ છે ને? એટલે જ તો મેં તને આ સીન શરૂ થતા પહેલા કહ્યું હતું રુચિ, કે આભા રોહન માટે જે બલિદાન આપે છે. સ્ત્રીઓના બલિદાને જીવતા ઓ પુરુષો, તમારી આંખો ઉઘાડીને એક વખત જુઓ તો ખરા કે ભોમાં ભંડારાઈ જતા એવા કેટલાય ઝરણા છે જે કોઈ ફૂલ નથી ઉગાડી શકતા. હર્ષ, આભાનું પાત્રલેખન ખરેખર જુડું છે. રુચિએ ખુદ મને દમ કરવાનું કહ્યું હતું અને એટલે જ આભાએ શબ્દોના બલૂનો ચડાવ્યા. એણે તમને ઉચ્ચ ગિરિશિખર બનાવ્યા. એટલે અભિમાની ઉન્નત શિરે મીઠા પાણીના ઝરણાનો કટાક્ષ ના સમજાયો? રાધિકાની વાત સાચી તો છે દોસ્ત, કંઈ બોલતો નહીં હવે. તું બેસ, આજે હું તને કોફી પીવડાવું. આજે મજા પડી ને રિહર્સલમાં? લે કોફી પી. લે હવે. સારું ભાઈ, તારું ઇન્ટરપ્રિટેશન સાચું. બસ રુચિ, હર્ષને બલિદાન આપતી સ્ત્રીઓ વધારે ગમે છે. આપણે એને એવું નાટક લખી આપી પણ આપણે એમાં કામ નહીં કરીએ. કોફી તો બહુ જ સરસ બની છે ને. હર્ષના ટિપના 20 રૂપિયા વાળી છે. આપણી રંગભૂમિ સમૃદ્ધ હોય કે ના હોય, પણ હર્ષ હોય ત્યાં રિહર્સલની મજા પડે. ને નાટકમાં નહીં, એ તો હજી જોવાનું છે. બાકી તો આટલી સરસ કોફી પીવડાવે છે એવી રાધિકાની ભલામણે તો મે ડિરેક્શન સ્વીકાર્યું છે. ભાઈ હવે તમે બંને મારી બહુ મજાક કરો છો. લેખકને આટલા ચટાકા થાય છે તો હું તો તમને માત્ર કોફી જ પીવડાવું છું. એકાદ દિવસ કરીશું પણ અત્યારે માઇમ કરી લો. બરાબર, ચાલો. રાધિકા, હું શું કહું, આજે આટલું રિહર્સલ બસ રાખીએ. ચાલો ત્યારે મળીએ. ઓ હીરો, પાછો આવો, પાછો આવો. કહ્યું તો ખરી રિહર્સલ બસ રાખીએ. આજે આપણે રિહર્સલ રાધિકા બસ રાખીએ, પણ રિહર્સલ બસ રાખીએ, પણ અત્યાર સુધી તમે આ જેટલું પાત્રલેખન જાણ્યું, જેટલું આ કેરેક્ટર્સને જાણ્યા, તમને શું લાગે છે કે નેક્સ્ટ સીન શું હોય છે? એટલે હું કંઈ સમજ્યો નહીં. એટલે એમ કે તમને ખબર છે કે નાટક હજુ લખાઈ રહ્યું છે અને આભાનું કેરેક્ટર આટલું તમે જાણ્યું, તમને શું લાગે છે નેક્સ્ટ સીન શું હોઈ શકે? એટલે ઇમ્પ્રોવાઇઝેશન કરવાનું કહું છું. એટલે આ ઇમ્પ્રોવાઇઝેશનથી આભા, મેઘા અને રોહનના કેરેક્ટરને આપણે કેટલું સમજ્યા એની કસોટી થશે, રાઈટ? યસ, અને એક એક્સરસાઇઝ તરીકે પૂછું છું. વિચાર ખોટો નથી. ચલને રાધિકા. તું પણ
તને ના ફાવે તો એમાં ના ફાવા જેવું શું હોય પણ હા મારી એક શરત આપણે ત્રણે એક પછી એક ઇમ્પ્રોવાઇઝેશન કરવું પડશે ડન ડન છે ડન ડન ચાલો ડન ડન ઓકે મને આભાની બાલ્કનીમાં સીન કરવાનું મન થાય છે ઓકે અને બાલ્કની અહીંયા છે આને લઈ લઉં બાલ્કની તરીકે યસ ડન ચાલો ઉભા રહો એક જ મિનિટ હું જરા લઈ લઉં તું મને રુચિ જરા કહેજે ને કે કેવી રીતે એંગલ રાખવો છે ને બધું જોજે હા યા સો આ ચાલશે આટલી જગ્યા હા હા રેડી આ બંનેમાં ગેપ વધારે રાખજે હા વધારે કે ચાલો ડન 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 ચાલો હવે આગળ સમજો સીન સમજાવ રાધિકા ઓકે 8મી તારીખની સાંજ પડી ગઈ છે આભાએ આપેલી બધી મીઠાઈ રોહન પતાવીને બેઠો છે સરસ એને જવાનો ટાઈમ થઈ ગયો છે પણ એનામાં કઈ સડવડાટ નથી કદાચ બેગનો સામાન થોડોક મૂકવાનો બાકી હશે પણ ઓલમોસ્ટ બેગ પેક થઈ ગઈ છે ઓકે અને હા આભાએ રોહન માટે મોઈતો બનાવ્યો છે વાહ 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 લેખકને આવું ખાસ કહેજો હા મેડમ કે આવું બધું એડ કર્યા કરે જેટલા પણ સીન હોય ને એમાં મોઈતો છે ડાર્ક ચોકલેટ છે બધું જ એડ કરે આપણે ખાઈશું મજા આવશે હા ચાલ ચાલ રેડી રેડી ક્યું આપો હા ક્યું ક્યું રોહન મેં તારા માટે મોઈતો બનાવ્યો છે તું બેગમાં કઈ સામાન પેક કરવાનો હોય તો મને કે અરે હર્ષ આ ક્યાં ગયો ફરીથી શું તને નાટકમાં જ પાણી પીવાનું સૂચે છે પણ આટલી બૂમો પાડી મારું માથું દુખે ગળું સુકાય છે પાણી તો પીવે ને માણસ હે ચલો તરસ એક મિનિટના ફોન આવ્યા છે રોહન માટે આપણે બદલી કાઢી પ્લીઝ પ્લીઝ ના ના કોઈ જરૂર નથી આપણે કરી નહીં એથી શરૂ ચલાવી જા ના પહેલેથી કરવો પડશે સારું પહેલેથી કરીએ ચલો મને છે ને ગુસ્સો ચડે છે હર્ષ આવી રીતે નહીં નહીં આપણે કરીએ છીએ અહીંયાથી કરીએ છીએ ને સી ચલો ચલો રેડી 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 રાધિકા યસ યા ઓકે ક્યું રોહન મેં તારા માટે મોઈતો બનાવી દીધો છે તારો સામાન કંઈ આપવાનો બાકી હોય તો આપી દે તો પેક થઈ જાય રોહન હું તને કહું છું આ પી લે અને સામાન જે બાકી હોય આપી દે તો બધું પેક થઈ જાય આભા મારી વાત સાંભળ પહેલા તૈયાર થઈ જાય ને પછી ના પહેલા તું મારી વાત સાંભળ સારું બોલો શું છે મને રોકી પાડવાનું તને કોઈ દિવસ મન નથી થતું મને ઓળખતો હોત તો આ સવાલ ના કરતો આપણે એટલા જટિલ ન બનીએ કે ઓળખાઈએ જ નહીં સારું હવે તૈયાર થાઓ અને આવ્યા છો એવા પાછા વળો આવતી 8મીએ આવજો જો તારીખ સચવાય તો આભા સવારથી હું જોયા કરું છું હું તો મહિનામાં એક જ દિવસ જીવું છું પણ તારામાં આ એક જ દિવસ કઈ ચેતન આવે છે એ મને જે બંધનમાં બાંધ્યો એ હવે મને સ્વીકાર્ય નથી આભા મારે પાછા વળવું છે મારે એકડો ઘૂંટવો છે આમાં તો આપણને ત્રણેયને અન્યાય થાય છે હવે તો મારી માએ જાણે છે કે દર 8મી તારીખે હું અહીં હોઉં છું આ મેઘા તરફ મારાથી જોવાતું નથી ટપોડા માટે ઉમળકો આવે તો માથે ફેરવવા હાથે ઊંચો નથી થતો આભા એવું કંઈક કરીએ કે આ 30મો દિવસ 30 દિવસમાં ફેરવાઈ જાય કેમ કઈ બોલી નહીં આજે હું તને વિદાય આપું એ
પછી તું કોઈ દિવસ અહીંયા પાછો નહીં આવીશ. હવે તો પારકો કહેવાય. તારી મારા પ્રત્યેની આ એક દિવસની પ્રમાણિકતા તને જીવનભર પોતાનું ગણતા લોકો માટે અપ્રમાણિક બનાવે એ મારા માટે યોગ્ય નથી. હવે મારે એ સ્વાર્થ પણ નથી જોઈતો કે મહિને દાડે એક વખત તારું મોઢું જોઉં. આપણા માર્ગ હવે જુદા છે. તારે તારો પરિવાર છે, તું નહીં, હું એમને અન્યાય કરું છું. જે લોકો તને પોતાનો ગણે છે એમનું થઈને તું રહે. જો બે રસ્તા છે, સાંભળા તો. ત્યાં અત્યારે મારું કોઈ નથી, એટલે ક્યાં તો મારું જે છે એ હું લઈને ત્યાં જઉં, અથવા મારું જ્યાં છે ત્યાં હું રહું. બોલ, મને વિદાય આપવાની ત્રેવડ છે તારામાં? હતી, પણ હવે નથી. મેં જ વિદાય આપી હતી ને, દર વખતે વિદાય આપતી જ રહી છું. ક્યારેક તું પાછો ન આવે એવો ડર દર વખતે રહ્યો છે મન પર. તે છેક પાછો આવે ત્યાં સુધી. પણ આજે આવજો કેવા હાથ ઉપર નહીં થાય. પણ તું અહીંયા રોકાઈશ તો મને સંકળામણ થશે. તું જા રોહન. મને ટેવ પડી ગઈ છે એકલા રહેવાની. એટલે તે મારી પરીક્ષા કરી કેમ? મેઘા સાથે લગ્ન કરવા તે આગ્રહ કર્યો ત્યારે તને ઊંડે ઊંડે એવું હતું ને કે હું તારી વાત ન માનું? હતું, હતું તો ખરું. મેઘાને બાળક આપવા માટે મેં તને સમજાવ્યો ત્યારે તું ન માન્યો હોત તો મને ગમ્યું હોત. મારી ઈચ્છા હતી કે તું બૂમો પાડે, કજિયો કરે, માથું પછાડે, તોડફોડ કરે. પણ તું રહેતો મારી સાથે જ. એવી ઝંખના હતી, ખરેખર હતી. એટલે તે દંભ કર્યો, મારી કસોટી કરી, આદર્શોના બણગા ફૂંક્યા. તું એને જે ગણે તે, પણ એ દંભ નહોતો, પરીક્ષા નહોતી. હું 29 લાંબા દિવસો માંડ પૂરા કરું છું. પણ એમ થાય છે કે એ નિર્ણય ન સ્વીકાર્યો હોત તો સારું હતું. મને ગમે તેમ કરીને મનાવી લીધી હોત, તમાચો મારીને બેસાડી દીધી હોત તો, પણ એ આ યાતના કરતા તો સારું જ હોત. ક્યાં મળે છે જીવનમાં ગમતા માણસો? અને મળે છે તો પછી ક્યાં સચવાય છે પૂરા? ને ગમતા જ હાથમાંથી સરકી જાય તો? આભાના પાત્ર લેખન પ્રમાણે બરાબર છે. લેખક ને આવું સૂજે તો કેવું સરસ.
અરે લેખકના મનમાં તો કંઈક જુદું જ સરપ્રાઈઝ હશે ઓડિયન્સ માટે. સાર, આજે આટલું રિહર્સલ બસ રાખીએ. હજી મારે કાલે બાકીના સીન્સ લેવાના છે, પ્લસ મેઘાના મેઘા માટે કોઈને ફાઇનલાઇઝ કરવાની છે, એનું કેરેક્ટરનું વિચારવાનું છે. ચલ રાધિકા. હા રુચિ, તું ગાડી કાઢ, હું અને રાધિકા આ જરા બધું ગોઠવીને આવીએ. હા ઓકે. જલ્દી કરજો. એક વાત પૂછવી છે. કાલના રિહર્સલ નો ટાઈમ ને? ના. તો ટપુડો ક્યાં છે? શું કરે છે? મને ના પૂછીશ. તું આટલા વર્ષે જ્યારે મને સ્ટેજ પર ખસેડી લાવ્યો ત્યારે મારી એક શરત એ જ હતી કે પડદો ખસેડીને અંદર ના તાકતો. એને તારો આછેરો હાથ પણ લાગશે તો એના પર લાગેલી ધૂળથી તારા હાથ ખરડાઈ જશે. બાય. Interval for 10 minutes. Theatre and Media Centre presents Aakhu Aaykhu Farithi, Act 2. મોકલાવી છે, જોઈએ હવે. તને આભાના બાળક વાળો સીન કેવો લાગ્યો? એના પર મારે હજુ થોડું કામ બાકી છે. મેઘાના રૂમમાં આ ખુરશી થોડી ધ્યાન ખેંચે એવી જગ્યા લાગે છે. નહીં, તારા ભાગમાં એ આવું જ છે ને? હાય, મજામાં? લો, હર્ષ આવી ગયો. રાધિકા, ક્યાં ની તારી રાહ જોતી હતી? હું તો આ કોફી લેવા રોકાયો એમાં. ટીપના 20 રૂપિયા વળી. હા, આપણા 3 જણ નું 3 ટાઈમ નું ફૂડ છે આ. બરાબર. જી મેડમ આપણને એમના પછીના નાટક માં લે ને એટલે. રાધિકા, હું તો તારા ઘરે જઈને આવ્યો. કેમ એટલું બધું અવળું ચક્કર લીધું? કેમ, મેં તને કહ્યું તું ને કે હું આવી જઈશ. ઉલટું મેં તો સીધું અહીંયા જવાનું કહ્યું તું. જો ભાઈ, છેલ્લી ઘડીએ કોઈ ડ્રોપ ના થશો. 15 દિવસ પછી જીઆર રાખ્યું છે, હજી મેગા ફાઇનલાઇઝ કરવાની બાકી છે, બહુ કામ બાકી છે. ડોન્ટ વરી રુચિ, અમે બંને છેવટે આ કોફી ને લીધે નાટક તો પૂરું કરીશું. સારું, આ તો અમસ્તું બોલી પડાય છે. સારું, ચલો. આપણે બહુ વખત પહેલા આભાના બેડરૂમ વાળો સીન કર્યો હતો, આભાના બાળક વાળો સીન, યાદ છે? એ સીન થી જ શરૂઆત કરવી છે. હા, કેમ, ચાલ આપણે એ સીન પ્રિપેર કરીએ. ચાલ, એમાં શું શું જોઈએ છે? કેલેન્ડર, પેન, બ્લૂટૂથ, ઓકે, અને બુક્સ. આ વસ્તુ હું લઈ, આ કાગળ લઈ લઉં છું. લઈ લે, લઈ લે. ઓકે, ચાલ. યા, અહીંયાથી એન્ટર થઉં છું. યસ. રાધિકા રેડી? યસ, રેડી. ઓકે, ક્યુ.
चांद से लिपटी हुई सी रात है पर तू नहीं, चांद से लिपटी हुई सी रात है पर तू नहीं, फूल ना होठे तारी बात छे पर तू न थी, चांद से लिपटी ડોક્ટર પાસે જઈ આવ્યો? હા. તને ક્યારે ખબર પડી? મને તો ડોક્ટર કે ત્યારે જ ખબર પડે ને. કેમ? ના એટલે મેઘાને તો ખબર પડી જ ગઈ હશે ને, માના ધ્યાનની બહાર તો નહીં જ ગયું હોય. ભાઈ વાત તો મીઠાઈ ખાવા જેવી છે અને એ પણ મારા હાથની. ચાલ તને મીઠાઈ ખવડાવું. મીઠાઈ તો કાઢ પહેલા. અરે તું કરાવે મારી પાસે એટલે મીઠાઈ તો તારે જ ખવડાવવી પડે. કેમ તને ના ગમ્યું? તારા મોં પર તો આનંદ દેખાયો તને. ના, તું 30મા દિવસે પણ ના આવ્યો, તારો કોઈ ફોન ના આવ્યો એટલે. પણ મેં તને કહ્યું હતું કે માની તબિયત. આજે 43 દિવસ થયા. એ બધું છોડ, મારી ખૂબ ખૂબ શુભકામનાઓ. મને બહુ જ ગમ્યું. ચાલ તને મીઠાઈ ખવડાવું. મીઠાઈ તો તારે ખવડાવી જ જોઈએ, આ તો તારી જીતની મીઠાઈ છે. ગયે વખતે ગયો ત્યારે તો નન્નો ભણતો હતો ને આ વખતે તો રિપોર્ટ જ લાવ્યો. મેઘા પ્રેગ્નન્ટ છે. પણ એ દોઢે મહિનો. હું ક્યાં ના કહું છું, તને મારી બહુ જ યાદ આવતી હશે. તારે અહીંયા આવી જવું હશે, છેવટે એક કલાક તો આવી જ જવું હશે. મને બરાબર ખબર છે તારી. મારી મજાક નહીં કર, મને કેટલું અઘરું પડ્યું એની તને ક્યાંથી ખબર પડે. મેઘાએ શું કહ્યું? હે રાજી થઈ? એના વર્તનમાં કઈ ફેરફાર આવ્યો? એણે તને બીજા દિવસે સવારે વહેલા વહેલા પાછા આવવાનું કહ્યું હતું. બોલને રોહન, જવાબ તો આપ. સારું, ના કહીશ.
આ તો તમારી ખાનગી વાત કહેવાય. શું બકે છે આબા? મારા જીવનમાં વળી તારાથી ખાનગી શું હોય? પણ માની આંતરડી બહુ ઠરી. એને તો ઘરમાં નોકર રાખવાય કહી દીધું. માજીનું સ્વપ્ન ફળ્યું. એમને મારા માટે હજી કડવાશ ના હોય તો મારા પ્રણામ કહેજે. ને મેઘાને ફૂલની જેમ સાચવજે. દર પાંચમી છઠ્ઠીએ ડોક્ટર પાસે લઈ જજે ને આઠમીએ મને બરાબર રિપોર્ટ આપજે અહીંયા આવીને. જાણે તમને બહુ સમજણ પડતી હોય એમાં. હાસ તો વળી. મેં મારા ડોક્ટર માસીને આવું બધું કરતા બહુ જોયા છે. અને એની મજાક શેનો કરે છે મારી? સારું, હવે મારી વાત માન. અને ના, તારી વાત ના મનાય. સમાજને ના પહોંચાય આપણાથી. માને દુખી ના કરે. કઈ નહીં, એ બધું જવા દે. મને ખબર છે કે તને અઘરું પડ્યું છે. પડશે થોડો વખત. પણ હા, મને એ પણ ખબર છે કે તને મારી બહુ જ યાદ આવતી હશે. પણ એ વાતની મેઘાને ના ખબર પડવી જોઈએ. સમજો? સમજાય છે ને મારી વાત? ના, મને એવું સમજાય છે જાણે તને મજા પડે છે મને મેઘા પાસે ધકેલતા. આપણને સાથે જીવવા ન મળ્યું એનું જાણે તું વેર લઈ રહી છો. આ હિંસા કહેવાય? મેઘા ઉપર, મારા પર મને એક આટલો ઉમળકો નહોતો આવ્યો. એટલે એ પછી તે મેઘા સામે જોયું નથી? ખોટું કહેવાય. હવે મેઘા તરફ તારાથી ઓછું ધ્યાન ન અપાય. ખોટું કહેવાય. હવે મેઘા તરફ મેઘાને વધારે હૂંફની જરૂર પડશે. એના મને ડાયલોગ્સ બરાબર યાદ છે, પણ આભા આવું ના બોલે. આભાથી આવું બોલાય જ નહીં. આ આખા સીનમાં રોહનની કોઈ પણ વાતનો બરાબર જવાબ આભાએ નથી આપ્યો. તું જો તો ખરી રૂચિ, રોહન જેને હિંસા કહે છે તોય મે આભા એને મેઘા પાસે ધકેલે છે. પણ આપણે તો સ્ક્રિપ્ટ પ્રમાણે, હું એની ના નથી પાડતી, પણ આજે રિહર્સલ કરતા મને લાગ્યું કે રોહન જેને હિંસા માને છે એક રીતે તો હિંસા જ કહેવાય. આભા ઈચ્છે એમ રોહને જીવવાનું, રોહન ઈચ્છે એમ આભા જીવે છે ને. આભાનું થારું ક્યાં થયું છે? તો રોહનનો વાંક છે આ બધો. મેઘાનો તો નથી. તો બાકી રહી આભા. હા, આભાને તો નહીં, રાધિકાને આભામાં દોષ ક્યારે નહીં દેખાય. તું કહેવા શું માંગે છે રુચિ? હશ, તું કહેતો તો કે કીપ કામ રાધિકા. રુચિનો એવો કોઈ ઉદ્દેશ નતો કે 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 રિહર્સલમાં તને ડિસ્ટર્બ કરે. તું તું થોડી વાર બેસ, શાંતિ રાધિકા બેસ. આપણે માત્ર પાત્રલેખનની વાત કરીએ છીએ એમાં રાધિકા. હા, આપણે પાત્રલેખનની જ વાત કરીએ છીએ. અને તું રાધિકા આભાનું કેરેક્ટર કરે છે ને એટલે તને એમાં કોઈ દોષ નહીં દેખાતો હોય એવું રુચિ કહેવા માંગે છે. અને રુચિ, હા બીજું શું હોય? હશે, તે મારી જે સીધી મૂવમેન્ટ કરવાની કહી હતી ને એના કરતા મને સર્ક્યુલર મૂવમેન્ટ વધારે સારી લાગે છે. આભાના મનમાં જે ઈર્ષા છે, જે સતત છુપાવ્યા કરે છે, એના માટે સર્ક્યુલર મૂવમેન્ટ વધારે સારી લાગશે. એટલે મને ફાવશે, બાકી પછી તું કેમ કરશો. રુચિ, આ રોહનને ધીમે ધીમે આભા પ્રત્યે અરુચિ ના થાય? વાહ હર્ષ, પહેલી વખત એટલો સખત સવાલ પૂછ્યો છે ને તે રુચિ અરુચિ આમ સરસ. એટલે હું એમ કહેવા માંગુ છું કે રોહનને આભાની ઈર્ષાની ખબર પડી. મેઘા અને રોહનની ઝીણી ઝીણી વાતોમાં આભાને માથું મારતી જોયા કરે, પછી રોહન આભાની આ બધી વાતોથી ક્યાર સુધી ભૂળવાયેલો રહેશે? મને એવું લાગે છે કે રોહન આભાને બહુ પ્રેમ કરે છે એટલે એને માફ ના કરી દે. કે પછી આભાની વાત રોહનને સમજાઈ જ નથી? એટલે ના, આભા દંભી તો નથી, ચતુર છે. એટલે રોહનને ડંખ ના રહે, ગિલ્ટ ના રહે એમ એ સતત વર્તન કર્યા કરે છે. જોકે હું તો એને રોહન માટેનો પ્રેમ જ કહું. રાધિકાની વાત સાચી છે. અને આ બાજુ મેઘાના કેરેક્ટરને પણ એક અલગ ડાયમેન્શન હોવું જોઈએ. અત્યારે જાણે કોઈ સામાન્ય મધ્યમ વર્ગી આંસુઓ માટે આદર્શો માટે આંસુ સારતી સ્ત્રી જેવી લાગે છે.
રાધિકા, લેખકે એક સરસ સીન લખ્યો છે, કદાચ તારી સ્ક્રિપ્ટમાં એડ કરવાનો બાકી છે. તું વચ્ચે અઠવાડિયું નથી આવી ત્યારે અમે કમ્પોઝ કરી નાખ્યું. આપણે એને એ સીન કરીને બતાવીએ. યસ. જો રાધિકા, એમાં એવું છે કે 7મી તારીખની સાંજ પડી ગઈ છે. એક બાજુ રોહનની બેગ પેક થઈ ગઈ છે, બાજુમાં મેઘા એટલે અત્યારે હું એની ખપ પૂરતી વસ્તુઓ પેક કરી રહી છે. અને આ બેગ જે છે એ રોહનને દેખાય એની નજરે પડે એ રીતે અહીંયા મૂકવામાં આવી છે. ને હું અહીંયાથી એન્ટર થાઉં છું. ઓકે, હું ક્યુ આપું? યસ. રેડી? રેડી. ક્યુ. તું ક્યાં બહાર જાય છે? એકલી? ક્યાં? ક્યારે નક્કી કર્યું? હું તમારી સાથે આવું છું. શું? ક્યાં? કેમ? આભા પાસે. પણ તું? હું લડાઈ નહીં કરું. હું ક્યાં એવું? પણ તારે ત્યાં કેમ આવવું છે? આભાનું તારે શું કામ છે? આભાને તારું કઈ કામ નથી. એની મને ખબર છે. તો પછી તું શું કામ? લઈ જાઓ મને એમની પાસે, મળવા દો એમને. અમે બે જણા એકાદ કલાક વાતો કરીશું ને પછી. ને પછી? ના, એ પહેલા હું તમને આભાને સોંપી દઈશ. એમને મનાવીને તમારો સંસાર સ્વીકારવા સમજાવીશ અને અહીં લાવીશ. અહીં? પણ કેમ? સારું, અને પછી? અને પછી શું? એ વખતે તમે જે ન કરી શકે હું તમારી પાસે કરાવીશ. કઈ વખતે? અચ્છા, એની સાથે લગ્ન ન કરાય એની તું વાત કરે છે? તું આભાને મનાવીને અહીં મોકલાવીશ? આભા માનશે? તારું માનશે? તો ખબર નથી, પણ કઈ તો જોવા દો. ના, તારે એવું કઈ કરવાનું નથી. નથી આવવાનું તારે મારી સાથે, હું તને નહીં લઈ જાઉં. તો હું એકલી જઈશ, આપજો મને એમનું પાક્કું સરનામું. બાકી મારે મળવું તો છે જ. મને શું કામ ગુસ્સે કરે છે? શું કામ આવા હવા ત્યાં મારે છે? નહીં માને આભા. હવે સંજોગો બદલાયા છે. માં હતા ત્યાં સુધી બરાબર, પણ એમના મૃત્યુનો શોખ હવે પૂરો થયો. તમે સમાજમાં તમારે પુરુષાર્થે સ્થાન પ્રાપ્ત કર્યું છે, એટલે કૌટુંબિક મોભાને આંચ નહીં આવે. મારી ચિંતા તમે ના કરશો. કોઈ બહુ મોટા બલિદાનોની વાત નથી કરતી, પણ આવા ત્રિકોણો બેહુદા લાગે છે. ને તારે એની સીધી લીટી કરવી છે? કરી જોવી છે. પણ ધાર કે આભા જ ત્રિકોણને ભૂસી નાખે તો? એ 30મો દિવસ પણ છોડી દે તો? તે ભાગે એવું નહીં બને. હું નહીં બનવા દઉં, કારણ કે હું લડાઈ કરવા નથી જતી, મારે કોઈ ફરિયાદ નથી કરતી. તો? હા, એક સવાલ કરીશ. કયો સવાલ? તારે એને કોઈ સવાલ નથી કરવાનો. સાંભળો, તમે નહીં પણ આભાએ જે કર્યું છે એ માટે મારે સવાલ કરવો પડે, એમણે જવાબે દેવો પડે, અને તમારાથી મને પૂછતા રોકાય પણ નહીં. ખરી છે તું? એકલા 30મા દિવસે રાજી રહેતી સ્ત્રીને 30 દિવસ ભોગવતી સ્ત્રી પ્રશ્ન પૂછે તો શું પૂછે? ને મારાથી એને રોકાય કેમ નહીં? મેં મૂંઝાઓ નહીં. પહેલા તો હું તમને આભાને સોંપી દઈશ. એમને અહીં આવવા, તમારો સંસાર સ્વીકારવા સમજાવીશ. સવાલ તો એમને પછી પૂછીશ. કયો સવાલ? શું પૂછીશ તું એને? નહીં કહું ત્યાં સુધી તમે મને નહીં લઈ જાઓ. નહીં, સારું. હું આભાને એ સવાલ પૂછીશ કે એવું તે તમે જીવનને શું સમજો છો કે પોતાને ગમતા માણસને જીવનભર જંગતો રાખી એને પારકાને સોંપી દો છો? બોલો, હવે તો એ તમારો સંસાર સ્વીકારશે?
હવે તો લઈ જશો ને? સરસ, ખૂબ સરસ. હર્ષ, ઓ હર્ષ, લેખકે આટલું જ મૌન રહેવાનું કહ્યું છે. કોફી થવા દો ત્યારે. બિચારો રોહન, જવાબે શું દે આવી વાતનો? કેમ, એ પછી પડદો પાડવો છે? વાત તો ધારદાર છે, પણ આપણે આવો ટ્વિસ્ટ આપીએ તો ઓડિયન્સને સમજાય? મારા ધાર્યા કરતા મેઘાનું કેરેક્ટર સારું વિકસ્યું છે. મેઘા આવું જ કરે? ના, બધી મેઘાઓ ના કરે. હા, ચીસો પાડે, અપશબ્દો બોલે, ધમકીઓ આપે. ના, આ મેઘાએ પણ આવું ના કરવું જોઈએ. અત્યારે જાણે એને આભા સામે હોડ બકી હોય એવું લાગે છે. ત્યાગ કરવામાં ચાર ચાસણી ચડી જવું હોય એવું લાગે છે. ત્રિકોણ ભૂસવાનો આપણ એક રસ્તો તો છે જ. હવે એમાંથી બહાર આવશો? ઓકે. પણ મેઘાએ સવાલ તો કર્યો અને એક્શન કહેતા હો તો રોહનને આભાને આમ સોંપી પણ દીધો પાછો. બોલો, હવે શું બાકી રહે છે? પણ આભા એ સ્વીકારે? આ બંને સ્ત્રીઓ એકબીજાને મળે એ જ એક મોટી ચેલેન્જ નથી? મેઘા એને શું સવાલ કરે? આભા અને મેઘા એકબીજાને મળે તો કેવી રીતે મળે? વાહ રાધિકા વાહ, તું નાટકના હવે સાચા કોન્ફ્લિક્ટ તરફ આગળ વધી રહી છો. રુચિ, ધારો કે આપણે એવો સીન વિચારવો હોય તો શું બને એમાં? એક એક્સરસાઇઝ તરીકે વિચારીએ તો હું અને રાધિકા અમે બંને અમારી રીતે ભજવીએ, બરાબર? ઓકે, હું માત્ર એક પર્સ લઈને નીકળું છું રોહનને કોઈ પણ પ્રકારની શંકા ના જાય એટલા માટે. ઓકે, મારા મનમાં કુતૂહલ છે કે આભા કેવી છે, આભાના ઘરે રોહનને શું શું ગમે છે. અને મને પહેલેથી કઈ ખબર નથી. ઓકે, હું રોહનની મનગમતી આરામ ખુરશી પાસે બેઠી છું. વાહ વાહ ભાઈ વાહ, પહેલો એવો સીન છે જેમાં મારે કંઈ જ નથી કરવાનું. વાહ, કેટલું સરસ. સો ગર્લ્સ, અત્યાર સુધી તમે જેટલા આ કેરેક્ટર્સને સમજ્યા છો એ રીતે વિચારીને પરફોર્મ કરજો, બરાબર? ગોટ મી? હા, ચલો રેડી. ઓકે, હોશિયારી, હું અહીંયાથી પ્રવેશ કરું છું. ક્યુ આપું છું? હા, ક્યુ. કોણ? ના, હું એકલી જ આવી છું, એમને ખબર નથી. એમ પણ આટલા અચકાવ છો કેમ? અંદર આવો, પાણી આપો. ના, કેમ છો બધા? પેલા બંને મજામાં છે અને હું તો તમારી સામે ઊભી. મારો દીકરો ત્રીજા ધોરણમાં આવે. હા, રોહન ઘણી બધી વખત એની વાતો કરે, બહુ યાદ કરે તમને બધાને. એમ શું કે? એટલે યાદ કરે કે હા, તમારો દીકરો કેવું કેવું તોફાન કરે છે, તમે એની કેટલી સાર સંભાળ રાખો છો ને. પણ તમે બેસો તો ખરા, થાક્યા હશો, ચા બનો. ના, thank you.
ખાસ અહીં જ આવ્યા છો? હા, તમને મળવા. બોલો. બહુ નવાઈ થઈ? એ બધું મૂકો ને જે કહેવા આવ્યા છો. દેખો, આમ તો પત્ની આવવું જોઈએ ને ના પણ આવવું જોઈએ, ને પત્ની આવીને શું પૂછે એની મને બરાબર ખબર છે. પણ તમે ધારો છો એવો જવાબ હું નહીં આપું. જો સાંભળો, હું મેં પસંદ કરેલું મને ગમતું જીવન મારી રીતે જીવું છું. એમાં કોઈ માથું મારે એ મને બિલકુલ પસંદ નથી. બોલો, શું કહેવું છે તમારે? તમે કેટલા બધા પૂર્ણ વિરામ મૂકો છો. તમારે મન તમે કોઈ વાત એ સમયે ને એ સ્થળે જાણે સ્વયં પૂર્ણ છે. પણ હું આવી છું તમને એક સવાલ કરવા. તો પૂછો ને, બનશે તો એક પૂર્ણ વિરામ તમને વધુ મળશે. રોહન બહુ હેરાન થાય છે. એ રોહન વિચારી લેશે. કેમ, આપણે બંને ના વિચારવું જોઈએ? આપણે બંને વિચારવું જોઈએ ને અલગ અલગ વિચારવું જોઈએ. સાથે મળીને શું કામ વિચારવું જોઈએ? પણ તમારો સવાલ શું છે? હું બહુ હેરાન થાઉં છું. એ તમારે વિચારવાનું છે. પણ હું બિલકુલ હેરાન થતી નથી, એટલે તમારા સવાલનો પાયો મને ના બનાવશો. રોહન એણે પસંદ કરેલું જીવન જીવે છે ને તમે પણ. ભલે પહેલા વડીલોએ પસંદ કરેલું, પણ પછી તો તમે સ્વીકારેલું જીવન જ જીવો છો. એટલે હું તમને હજુ ધીરજથી પૂછું છું કે તમારો સવાલ શું છે? મારો સવાલ એ છે કે તમે મને મારું જીવન જીવવા દેતા નથી. એ પૂર્ણ વિરામ છે, વિધાન છે, સવાલ નથી. ના, એ અલ્પવિરામ જ છે. તમને ગમતા પુરુષનું બલિદાન આપી તમે એને જીવનભરનો ઓશિંગણ બનાવ્યો. હકીકતે આમ કરીને તમે મારું બલિદાન લીધું છે. રોહન તો આપણા બે વચ્ચે રહેસાઈ રહ્યા છે. મને હજી તમારો સવાલ સમજાતો નથી. કારણ કે તમારે સમજવો નથી. તમને એમ લાગે છે કે હું તમારી પાસે આવીને મારા પતિની ભીખ માંગીશ, મારા બાળકને એનો બાપ પાછો આપવા કાકલુતી કરીશ, કે હંમેશને માટે સામે રોહન સોંપીને મોટું બલિદાન આપીશ? સાચી વાત એ છે અભા કે તમે આપણા ત્રણેયનું અને મારા બાળકનું બલિદાન લીધું છે. સારું, ચલો, એવું બની ગયું. અને અને માનો કે તમારો એ દ્રષ્ટિકોણ સાચો પણ છે. તમારે ખરેખર શું કરવું જોઈતું હતું? એ તો શક્યતાનો કાળ કહેવાય, અને એ ભૂતકાળની શક્યતાનો. તમને કદી એના સમજાયું કે તમારો આપેલો પતિ મારો કોઈ દી ના થાય? પણ રોહનને બાળક આપવા માટેનો આગ્રહ મેં જ કરેલો ને તોય તમે. હા, એને લીધે મારી સ્થિતિ મારા દ્વારા બાળક એ નથી, પણ બાળક માટે હું એ છે. તમે સતત મારી અને એમની વચ્ચે રહ્યા છો. રોહનનો સ્પર્શ ક્યારેક સાવ યાંત્રિક, તો ક્યારેક તમને યાદ કરતો મેં અનુભવ્યો છે. એટલે નથી મારે પતિ, નથી મારા દ્વારા જન્મેલું મારું બાળક, કે નથી મારે મારો સંસાર, કુટુંબ મારું અનાજ છે, સમજાય છે તમને? તમે બહુ બોલો છો. 8 વર્ષે બોલું છું. જે રીતે બોલો છો એ ઉપરથી તો મને રોહનની ચિંતા થાય છે. ચિંતા? આ બાત ચિંતા માટે બહુ મોડું થઈ ગયું કહેવાય. મારા માતા-પિતાએ જ્યારે રોહન સાથે મારા લગ્ન કરાવ્યા હતા, ત્યારે એમને એમ હતું કે હું રોહનને ગમી છું, ગમીશ હંમેશા. જેને અણગમતી જ રહી છે, જાણવા છતાં તમે મારા એની સાથે લગ્ન કરાવ્યા છે. એટલે આ છે મારો સવાલ. તમે કર્યા હોત આવા લગ્ન? તમે મારી જગ્યાએ હોત તો અભાને શું પૂછ્યું હોત? રોહનને શું સવાલ કર્યા હોત? ઉલટું મને તો તમારી ઈર્ષા આવે છે. શું ખૂટે છે તમને? ખૂટે તો શું, ઉલટું વધે છે.
તમે મારા જીવનમાં વધુ છો. તમે જેને પ્રેમનું પ્રતીક માનો છો, બાળકને જોઉં છું ત્યારે રોહને મારા પર આચરેલો અત્યાચાર મને યાદ આવે છે. અને એ અત્યાચાર રોહને મારા કહેવાથી કરેલો એમને, એટલે એટલે જડે અહીંયા બેઠા બેઠા, હા અહીંયા બેઠા બેઠા દૂરબીનમાંથી ઝીણી નજરે અમારું જીવન નિહાળ્યા કર્યું. રિમોટ કંટ્રોલથી રોબોની જેમ અમને ચલાવ્યા. તમારી અધૂરી ઈચ્છાઓ સંતોષવા રોહનને અમારા જીવન વિશે નિર્લજ્જ સવાલો કર્યા. તમે તમારા પૂર્ણ વિરામો પર બેસી રહો, હું તો મને પ્રશ્નો જાગે એટલી જીવંત છું જ. તો હું જઉં. ભભૂકતી હોય ને એક રીતે તો બરાબર બેસે છે. રુચિ, તને આવો વિચાર ક્યાંથી આવ્યો? સાચું કહું તો પહેલા મારા મગજમાં એવું કંઈ જ નહોતું, પણ મેં આભા તરફ જોયું, હું એના તરફ આગળ વધીને એમણે પત્નીએ આવવું જોઈએ કે ના આવવું જોઈએ એની વાત કરીને, ત્યારે હું પત્નીના રોલમાં બરાબર ગોઠવાઈ. ઓકે, એટલે તમારા જેવા ત્રિકોણ રચતા પાત્રોને પડકાર ફેંકવો એમ મેં મનમાં વિચારી લીધું ને પછી તો હું ધમધમાટ ધસી આવી. પણ એ આવેગમાં તે આભાના પાત્રને અન્યાય કર્યો છે. લેખકના ધારા કરતા બહુ અલગ પાત્ર લેખન થયું છે. પણ આ તો ઇમ્પ્રોવાઇઝેશન છે રાધિકા. તો પછી તમારા પર આમ ધસી કેમ આવી? સોરી, હું તો મારા મનમાં પાત્ર કેવી રીતે ડેવલપ થયું એના આવેશમાં ધસી આવી. એવું કઈ? શું કઈ? એવું અંગત કઈ? એમાં વળી અંગત લેવા જેવું શું હોય? અંગત અંગત એટલે તારા તરફ ધસી આવું એવો આવેશ આવ્યો એની વાત કરે છે રુચિ, બરાબર ને રુચિ? હા, બીજું શું હોય ને? આપણે માત્ર પાત્ર લેખનની વાત કરતા હતા ને, અને કેરેક્ટર્સને કેટલું સમજ્યા છીએ જોવા માટે ઇમ્પ્રોવાઇઝેશન કરતા હતા. તું બેસ રાધિકા, બેસ. મને માફ કરજો, હું ક્યારે કેટલી પાત્રમય બની જાઉં? સવાલ એ જ છે કે કેટલું પાત્રમય બનવું, પાત્રથી દૂર રહીને પાત્રને પ્રેઝન્ટ કરવું, કન્ફ્રન્ટ કરવું અને પાત્ર વિશે આપણો દ્રષ્ટિકોણ રજૂ કરવો. પણ પણ મારે મન જુદો સવાલ છે. ધારો કે તમે બે સ્ત્રીઓ, એટલે આભા અને મેઘા. હા, એટલે આભા અને મેઘા ખરેખર આમ મળી હોય અને લેખક એક્ચ્યુઅલી આવો સીન લખ્યો હોય તો એ પછીના સીનમાં શું બને? એટલે હવે આભા રોહનને મળે તો શું થાય? આભા શું કરે? આભા શું કરે? મને સીન આપો એટલે આપણે પ્રેક્ટિસ કરીએ. રાધિકા, ધારો કે રાધિકા, એટલે ફરી ઇમ્પ્રોવાઇઝેશન કરવું છે? હા ભાઈ, વારે વારે આવી રીતે મારાથી મગજ નથી કસાતું, હું તો થાકી ગઈ. ચલને રાધિકા, મજા પડશે. સારું, જો હું તને હિંટ આપું. મેઘા આભાને મળી પછી આભા શું કરે? અને એવું કરીએ કે રોહનને કશી જ ખબર નથી કે મેઘા આભાને મળીને આવું બધું કઈ કઈ છે, બરાબર? વાત પોટેન્શિયલ તો છે. ચાલ તો કરીએ છીએ. સારું, વાહ 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 વાહ. હર્ષ, પેલો કોફીનો કપ મને આપી દે. કેમ, આભાએ રોહન માટે કોફી ના બનાવી હોય? પણ સીનની શરૂઆત કેવી રીતે કરવી છે? તું કે ને,
ઓકે, એક કામ કરીએ, હું અહીંયા બેઠો છું અને મેગેઝિન વાંચી રહ્યો છું, અને મેગેઝિન લઈ લીધી મેં, આ બરાબર. અને હા, આભાએ રોહન માટે આજ ખાસ આમ કેટલી ભરીને કોફી બનાવી છે. ઓહ, આભાએ રોહન માટે કેટલી ભરીને કોફી બનાવી છે? કેટલી ભરીને? આભાએ રોહન માટે કેટલી ભરીને કોફી બનાવી છે? તો આજે આભાએ ખાસ કોલ કરીને રોહનને બોલાવ્યો છે અને કોઈ પણ પ્રકારની મીઠાઈ બનાવી નથી. એટલે મારે મીઠાઈ વગર ચલાવવાનું છે? અમે કોફી વગર ચલાવીએ જ છીએ ને. ઓકે ઓકે ઓકે, શાંત, શરૂ કરીએ. આપણે એક કામ કરીએ, આ વખતે થોડી ગોઠવણ બદલી કાઢીએ. ઓકે, અને આપણે આ જગ્યાએ મૂકીએ. આ જરા આ મૂકી દે ને ત્યાં. આ પણ લઈ લે. યા એ હા, ચલો રેડી. ઓકે યા રેડી. યસ રેડી. આભા આભા આભા, આર્ટિકલ વાંચો, રોમાન્સ ઓન ધી રોક્સ. જયપુરના એક રિક્ષાવાળાને ગોરી સાથે પ્રેમ થઈ ગયો. હા આભા, ચલ એક સેલ્ફી લઈએ. આ મસ્ત ફિલ્ટર આવ્યું છે જો ઇન્સ્ટાગ્રામ પર. ચલ ચલ ચલ. આજે મેડમનો કોઈ મૂડ નથી લાગતો. કોફી? થેન્ક યુ મેડમ, ડિરેક્ટર મેડમ, જુઓ કોફી. આ શું છે? અરે યાર, અનુ શું કરું યાર, નાટકની વચ્ચે તને આ બધું સૂજે છે. પણ તો કોફી દેખાય તો. ચાલ આપણે જઈએ, બદલી કરીએ. ના 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 ના, આપણે કરીએ છીએ અહીંયાથી જ શરૂ કરીએ. ચલો તું બેસી જા પાછી. આપણે દર વખતે સમજાવવાનું, અહીંયાથી નહીં પહેલેથી શરૂ કરવું પડશે. લાવ કપ. પણ કરીએ ને. ઓકે ઓકે, ચલો રેડી રેડી. હા રેડી રેડી. ખરેખર રેડી? ખરેખર એકદમ. રાધિકા રેડી? ઓકે. ક્યું? આભા આભા આભા, આર્ટિકલ વાંચ્યો, રોમાન્સ ઓન ધ રોક્સ. જયપુરના એક રિક્ષાવાળાને એક ગોરી સાથે પ્રેમ થઈ ગયો. આભા ચલ આપણે એક સેલ્ફી લઈએ. ઇન્સ્ટાગ્રામમાં મસ્ત ફીચર આવ્યું છે જો, સરસ છે. આજે મેડમનો કોઈ મૂડ નથી લાગતો. આભા આજે હું બહુ ખુશ છું. 8મી તારીખ પહેલા જ તે મને બોલાવી લીધો. કંઈ કામ હતું મારું? ના, તારો થોબડો જોવાનું મન થયું હતું. વાહ સારું, નેક્સ્ટ ટાઈમ આવીશ ને ત્યારે મારો એક લાઈફ સાઈઝ નો મોટો ફોટો લેતો આવીશ. એટલે ક્યારેક 30મા દિવસે પણ તને ન આવવાનું બહાનું મળી જાય એમ ને. આજે તને કઈ થયું છે? પણ તને કેમ કઈ જ નથી થયું? શું થવું જોઈએ મને? એટલે મેઘાએ તને કોઈ વાત નથી કરી? મેઘાએ? શેના વિશે? બે દિવસ પહેલા. શું બે દિવસ પહેલા? અમારે બે દિવસમાં કોઈ વાતચીત નથી થઈ. હા, એની કોઈ ફ્રેન્ડને મળવા ગઈ હતી બે દિવસ પહેલા. આભા તું મને વાત કર. કેમ, બહુ ઉતાવળમાં છે? આજે મારા માટે પુસ્તક પણ નથી લાવ્યો. જેમ તમે કોઈ મીઠાઈ નથી બનાવી. ભાઈ થોબડો જોવો હોય ને તો એમાં કઈ ઓરવું પડે. પણ મારે તારો પોસ્ટર ન જોઈતું. એ શું વળી દિવાલ પર લગાવી રાખવાનું? તું અહીંયા હોય ને આમ 24 કલાક નજર રાખીને બેઠો હોય. કેટલાક લોકોને તો એવું લાગે છે કે આપણે કઈ જ ન જોતા હોઈએ તોય આપણે એમના પર નજર રાખીને બેઠા છીએ. હું કઈ સમજો નહીં. આ તારી મેઘા છે ને, એને એવું લાગે છે કે હું તમારા બંનેની વચ્ચે હંમેશા રહી છું. મેં તમારા અંગત જીવનને દૂરબીનથી અહીંથી જોયા કર્યું છે અને તમને રિમોટ કંટ્રોલથી રોબોની જેમ ચલાવ્યા છે. તને ક્યાંથી ખબર પડી કે મેઘા એવું માને છે? તમે બંને મળ્યા ક્યાં? એક ના, હું એને નથી મળી. મેઘા અહીંયા આવી હતી. મેઘા અહીં? શું કહ્યું એણે? મેં કીધું એ વચ્ચે દૂરબીન, રિમોટ કંટ્રોલ, રોબો. ખરેખર મેઘા અહીંયા આવી હતી ને એટલે તે મને ફોન કર્યો? બીજું શું શું કહ્યું એણે? કે મેં તમારા ત્રણેયનું બલિદાન લીધું છે. કેમ કઈ બોલતો નથી કે
પછી તને એ વાત સાચી લાગે છે? હે રોહન, મારી સામે જો અને મને બિલકુલ સાચે સાચું કહેજે. હા, મેઘા અહીંયા આવીને જેવું વર્તન કરી ગઈ, શું એવી રીતે રહે છે તારી સાથે? કેટલો રહેસાતો હોઈશ તું? ના, આમ તો મેઘા, હા આમ તો મેઘા બહુ સારું રાખતી હશે, પણ આ તો ક્યારેક ક્યારેક આવું બોલી પડે કેમ? હા, ક્યારેક જ. તો તે તો મને ક્યારે નતું કહ્યું. પણ મને એમ કે એક સ્ત્રી તરીકે તું સમજતી હોઈશ કે મેઘા એવું જ કરે. મેં એને ઘર વર બાળક બધું આપ્યું તોય શું લીધું મેં એની પાસેથી કે મને? એને તો ઠીક, તને મારા કોઈ ઉપકારનો ભાર ન લાગે એમ અહીં એકલી 29 દિવસોના કલાકો અને મિનિટો ગણતી હું બેસી રહી છું. એવું તમે એની પાસેથી શું લીધું કે મને ગમે તેમ બોલી જાય? તને બહુ માઠું લાગ્યું મેઘા ઉપર, તે શું કહ્યું એને? હું તો આ ત્રિકોણના એક એવા ખૂણે બેઠી છું કે જ્યાં બે રેખાઓ હંમેશા મળતી પણ નથી. અને કહું તો એ કયા હકથી? હવે આજે 8 વર્ષે તું કહી તો જો એક વખત, કહી જો ચાલ. પણ મારે કેવું શું કામ પડે? સાચી વાત, મને સમજાવવું જોઈતું હતું. છેવટે આજે તો સમજાવવું જ જોઈએ. એકડો તો ન ઘૂંટાય એ સાચું, પણ એકડા વિના શરૂઆતે ન થાય. કેમ કઈ બોલી નહીં? સાંભળા, મારે હવે પાછા નથી જવું. ત્યાં અત્યારે મારું કોઈ નથી. રાખીશ તું મને 30 દિવસ? આ રીતે પૂછીશ તો હું ના પાડી દઈશ. વાક તારો છે, હક ના કર્યાનો. ને તે કેટલો હક કર્યો? બીજી સ્ત્રી પાસે ધકેલવાનો 30મા ભાગ જેટલો. ચાલ એવું કરીએ કે બંનેનું બને એટલું જલ્દી કંઈક ગોઠવીને તું અહીં આવતો રહે. પણ અહીં આવતા રહેવાનું મારા 29 દિવસો ભરી દે. આવતો રહીશ ને? હા, નહીં રોકાઈ પડું તે. કોફી આપને? ખલાસ થઈ ગઈ મેડમ, તાળી પાડવાનો ટાઈમ થઈ ગયો. ચલો આવો. તો કોફી પતી ગઈ એટલે બાકી હજી સીન લાંબો ખેંચ્યો હોત, પણ બહુ સરસ સીન હતો. આઈ વિશ ઓથર વોઝ હિયર. થેન્ક યુ. પણ તે સીન બહુ જલ્દી પૂરો કરી નાખ્યો. પણ મુદ્દો તો આવી જતો હતો ને કે આભાએ અંતે રોહનને છેલ્લે કહી દીધું બધું કે મેઘાને છોડીને મારી પાસે પાછો આવતો રહે. પછી આપણે નાટક થોડી પૂરું કરવું હતું કે હું સંગીત વગાડું. ને મને તો એક જ વાતની ખુશી છે ભાઈ, તારા માટે. થેન્ક યુ કે તમે બંને કેરેક્ટરને આટલું સરસ રીતે સમજ્યા છો. વેરી ગુડ, વેરી વેરી ગુડ. બટ ડિરેક્શનનો આવો એક્સપિરિયન્સ તને પહેલી વાર થયો હશે નહીં? હા તો કયા ડિરેક્ટરને આટલા સરસ એક્ટર્સની ટીમ મળે છે. સાચી વાત. પણ માનેજી, રોહન તરીકે ઘણું કહેવાનું બાકી છે. હજી આને કેટલું કહેવાનું બાકી છે? એટલે લેખકના મનમાં શું છે એની મને ખબર નથી,
હું જાણે હજી અહીં માટીનો લોંધો જ છું. આ બંને પાત્રોએ ઈચ્છ્યો એવો મને ઘાટ આપ્યો છે, પણ મારે તો લેખકના હાથે ઘડાવવું છે. શું લખ્યું છે લેખકે બાકીના સીન્સમાં? તું બોલ ને, શું લખવું જોઈએ લેખકે? તું તારા પાત્રને કેવું કલ્પે છે? તે આભા તરીકે મારી સાથે ઇમ્પ્રોવાઇઝેશન કરી જોયું, મેઘા તરીકે રુચિ સાથે પણ સીન કરી જોયું, તો એમાં તારે મનગમતું પાત્ર ઉપસાવતું ને? અરે હોય, પેલા આભાવાળા સીનમાં તો રાધિકાને કેટલી મૂંઝવી નાખી હતી તે. પણ તોય રોહન હજી અહીં આ રિહર્સલની સ્પેસમાં જ બેઠો છે. એને તો જાણે આ બંને જગ્યાએ એન્ટ્રી કરવાની જ બાકી છે. બોલ ને, ક્યાં એન્ટ્રી કરવી છે? કોની સાથે સીન કરવો છે, મારી સાથે કે રાધિકા સાથે? મારી સાથે સીન કર. હું અહીંયા મેઘા બનું તો? તો હું અહીંયા આભા બનું તો? આભાના બેડરૂમમાં સીન કરીએ. અને રુચિ, આ વખતે આ રોલ તું કર. રાધિકા, માત્ર ખતરા માટે. હા, ખરેખર તો મારી કસોટી માટે. મને મને વાંધો નથી, પણ તું સંભાળજે. એમાં શું સંભાળવાનું છે એને? અને કેમ સંભાળવાનું? એના મનમાં જે રોહનનું પાત્ર છે એની રીતે કરવા દે ને. ડોન્ટ વરી રાધિકા, પડદાની સળ પર લાગેલી ધૂળથી મારા હાથ નહીં ખરડાવા દો. હર્ષ, હા, સીન સમજાવ. હા, સીન આભાના બેડરૂમમાં. રોહન પત્ની અને બાળકની બધી વ્યવસ્થા ગોઠવી, બધી પ્રોપર્ટીઝ પણ એમના નામે કરીને અહીંયા રહેવા આવી ગયો છે. અને અને લેખક કા તો આપઘાત કરે છે, કા તો પોતાનું નાટક પાછું ખેંચી લે છે. રાધિકા, તું મને રોકીશ નહીં રૂચિ. અહીંયા લેખકને, લેખક એક ભૂમિકા છે, એક્ટર અને ડિરેક્ટરની જેમ. હા, અને કેરેક્ટર્સ ડેવલપ કરવામાં આપણે પણ ફાળો આપીએ, એમાં લેખકે શું કામ વાંધો લેવો જોઈએ? સારું કરો તમે, હું તો આ બેઠી. રાધિકા, હું સજાગ છું. હર્ષ, આવો. હા, આભા અને રોહન એકબીજાની સાથે રહેવા માંડ્યા, એ પછી બંનેના કુટુંબીજનો વચ્ચે થોડો હોબાળો થયો. ઓબ્વિયસલી એ થવાનો. અને રોહન ને આભા ઘણા ટાઈમથી એકબીજાની સાથે બહાર નથી ગયા. અરે વાહ, એટલે એમણે આઉટિંગનું પ્લાન કર્યું. એમ પણ આ ત્રણે ત્રણ જણ થોડી કોઈ ટાપુ પર જીવે છે, મને ગમી સિચ્યુએશન. વાહ હર્ષ, આ રોલ મને કરવા દે ને, તું કેમ નથી સમજતો? હું સમજું છું, એટલે તો કહું છું આ રોલ રુચિ કરે એ જ ઠીક છે. હવે આ રોલ હું જ કરીશ. અહીંયા બેસ, જે આઉટિંગમાં જે જગ્યાએ જવાનું છે એની ડેસ્ટિનેશન જોવા માટે, અને હું અહીંયા મારું પેકિંગ ચાલુ કરું છું. ચાલ, રેડી? યા, રેડી. ક્યું? અહીંથી જયપુર 2 દિવસ, એક દિવસ ઉદયપુર ને ત્યાંથી ઇન્દોર ને પછી દિલ્હી. કેમ? માંડું કેમ નહીં? ઇન્દોરના 3 દિવસમાં માંડું જઈ આવીશું એકાદ દિવસ. લા, હજી નીકળવાને તો 2 દિવસની વાર છે, ને તમે સામાન અત્યારથી ગોઠવવા માંગો? અરે હોય, હજી તો મારા મેકઅપનો સામાન, તારી શેવિંગની કીટ ને નાસ્તો, મીઠું ખારું તીખું ને ખાટું બધું તૈયાર છે. બ્લૂટૂથ સ્પીકર અને ચાર્જર્સ કંઈ જ નથી ભૂલતી. સારું, છૂટી છું થોડા દિવસ રોજના રૂટીનમાંથી, ઓફિસના કાગળિયા, લોકોની તીખી નજર અને ભેણા ટોણાથી. આભા શું લૂંટાઈ જાય છે બધાનું કોણ જાણે, કે મને ગમતા મુક્ત જીવનનો મને કોઈ ઓપ્શન જ ના આપે. આજે ફરીથી કંઈ બન્યું? કોઈ કંઈ કહ્યું? તું બહુ મૂંઝાઈ ગયો છે. ના રે, સાંભળવું તો તમારે સ્ત્રીઓને વધારે પડે, પણ તું આટલી સ્વસ્થ છે તો જાય બધા ભાડમાં. પણ તું પહેલા જેવો તોફાની નથી રહ્યો. કેમ, તને એવું લાગે છે? હા, અહીંયા આવ્યા પછી આ બધી વ્યવસ્થા અને દોડા દોડા. અહીંયા પહેલા તું રહેતો જ તો. તારે મન 30મે દિવસે.
પણ મારે મન તો ત્રિસેય દિવસ. જોકે આ દિવસોમાં મેં તને ક્યારે આરામ ખુરશી પર પગ લંબાવીને બેઠેલો જોયો નથી. તે કોફીનો કપ બીજો માંગ્યો નથી. ડાર્ક ચોકલેટે મારા માટે તું લાવ્યો નથી. એમ તો તું ના, મેં રોજ મીઠાઈ બનાવી છે નવી. ફ્રીજ ખોલીને જુએ તો ખબર પડે ને. તું ધરે પ્લેટમાં ત્યારે ને. હું ધરું તો જ તું ખાય. કઈ માંગે નહી, માંગ્યા વગર તું કઈ આપે નહી. એવું કઈ નથી, પણ પડી જશે ને ટેવ ધીમે ધીમે. તું નહીં આપે તો માંગવાની. રોહન, તને કોઈ વાતનો રંજતો નથી ને? મને નથી, નથી. સાચું કહું છું. તને તારે મને ગિફ્ટ આપવાની છે. જાણું છું, તારે મને બાંધી લેવો છે. તું એને બંધન માને છે? ના, બંધન તો નહીં, પણ બાપ બન્યા પછી પુરુષની નજર બાળકની મામાં થોડીક તો વધારે બંધાય. તો મારે બાળક નથી જોઈતું. ના, તારે જોઈએ છે અને મારે આપવું છે. મારે તો મેઘાને આપતા પહેલા જ તને આપવું હતું. આમ તો તને એકલીને જ આપવું હતું, પણ મારે કારણે આ 8 વર્ષ. કેમ તું એ મેઘાની જેમ દોષનો ટોપલો મારા માથે નાખે છે? સાર હશે. ના પા, સમજ. તે મારા લગ્ન અણગમતી સ્ત્રી સાથે કર્યા, પણ મેં તને લગ્નથી ઓછું શું આપ્યું? તે બાળકની ના પાડી. બાકી આપણા સંબંધમાં મેં કઈ ઉણપ રહેવા દીધી? તારી સાથે લગ્ન ન કરી શકાયની વેદનાને લીધે તું કહે એટલું મેં આંખો મીચીને કર્યા કર્યું. ગમતા પુરુષ વિનાના 29 દિવસો કદાચ તારા ખાલી હતા. પણ મારા તો 29 દિવસ અણગમતી સ્ત્રીથી ભરેલા હતા. પેલી સ્ત્રી મેઘા, એની સંપૂર્ણ શરણાગતિથી મને પાણીથી પાતળો કરી નાખ્યો. આ 8 વર્ષની વાત તને કહું છું. કદાચ તને નહીં સમજાયા. બાળક ઉછેરતીમાં એના પતિને ભોગવેલી સુખની ક્ષણો કેટલી રીતે યાદ કરાવે. પણ જો એ સ્ત્રીને એમાં મન વગરનો અત્યાચાર દેખાયો હોય તો એ બાળકના બાપને શું શું યાદ ન કરાવે. રોહન, તું એ સમજ. તારા સંજોગો પ્રમાણે બાળકની શક્યતા નકારવી પડે એવા પ્રસંગોમાં ભોગવેલી ક્ષણો સ્ત્રીને કેવી કેવી નિષ્ફળતાનો અનુભવ કરાવે. મને થતું હતું કે આપણા બે વચ્ચે મેઘા છે, ટપુડો છે, માં છે, કેટલાય લોકો છે. તું તો ક્યારેક માત્ર દર્શન દેતો. આ બધા લોકોની આડમાંથી નજર ચોરાવી દે. ક્યાં બેસાડ્યો તે મને? સાચું કે રોહન, તને 8 વર્ષોમાં મેઘા ગમવા નહોતી માંડી. તને આદત નહોતી પડવા માંડી મેઘાની, એના ટપુડાની. તને તારા જીવનની કન્ટિન્યુટી જોઈતી હતી. મને કે મેઘાને પૂરા જીવન ન આપ્યા, પણ તને અમારા બે જીવન જોઈતા હતા. એટલે એક સરખી આરામ ખુરશી બે જગ્યાએ ખરીદી લાવ્યો.
રોહન તું સરખામણી કરતો રહ્યો મારા ને મેઘાની સાથેના સુખની ક્ષણોની, અને જે સરખામણી કરે એ જાગૃત હોય, કારણ કે બંને સુખની ક્ષણોને ભોગવતો હોય. આપણે દોરેલી આ સીધી રેખામાં ત્રિકોણ સુપર ઇમ્પોઝ થયેલો છે. ક્યાં તો આ ત્રિકોણ નતો રચવો જોઈતો, અથવા આઠમે વર્ષે સીધી લીટી નહોતી દોરવી જોઈતી. રોહન, આપણે બે જણા સાથે ન જ રહી શકીએ. કાલે છૂટા પડવા કરતા આજે છૂટા પડવું વધારે સારું. હવે કદાચ હું મેઘા તરફ પણ પાછો નહીં વળી શકું. એ હવે તારે નક્કી કરવાનું છે. હું શું કરું એમાં તને રસ નથી? ના, ને હવે હું શું કરું એમાં તારે રસ લેવાનો નથી. દીકરા વાળી આભાની કે દીકરા વગર ની આભાની? નાટક ની આભાની. અકસ્માતે મારાથી બોલી જવાયું કે હું મારા દીકરામાં મન પરોવીને જીવન જીવી નાખીશ, એમાં આટલા બધા ઉશ્કેરાઈ જવાની શું જરૂર છે? આપણે તો લેખકને એક કાલ્પનિક પાત્ર. ના, આ નાટકમાં હવે કંઈ જ કાલ્પનિક રહ્યું નથી. વાસ્તવિકતા અને આભાસ વચ્ચેની રેખા ભૂસાઈ ગઈ છે. રાધિકા, તું વાત સચ છે. બસ, હવે વાત પૂરી થઈ. હવે હું આ નાટક નથી કરવાની. હું માનું છું કે તારો આ નિર્ણય ઉતાવળિયો છે. આપણે રિહર્સલ કરતા કરતા આપણી જાતને કેરેક્ટર્સની સાથે આઇડેન્ટિફાઈ કરી દીધી છે, અને એ એ હદ સુધી કે આપણે ઈચ્છીએ એવું કેરેક્ટર્સ પાસે કરાવડાવ્યું છે. પણ ખરેખર આટલું બધું કરવાની જરૂર નથી, કારણ કે સાચું કહું તો રોહન, આભા અને મેઘાના સાચા જીવનને આપણે હજુ સુધી આંબી જ નથી શક્યા. એવું તું કઈ રીતે કહી શકે? કારણ કે હું આભાને ઓળખું છું. શું? હા, હું આભાને ઓળખું છું. મેં એને હિજરાથી જોઈ છે. હું આભાને ઓળખું છું. ના, હું એને ઓળખું છું. ના, એને બાળક છે. ના, આ બંને આજ રીતે છૂટા પડ્યા હતા. આજ રીતે એટલે મેં આભાનું કેરેક્ટર કલ્પ્યું એ રીતે. આભાએ રોહનને જાતે પાછા વળવા કહ્યું હતું. હા, અને એટલે રાધિકાએ આ રોલ નથી કરવો. એની મને ખબર નથી. મને એવું લાગે છે કે આપણે ત્રણેય જણ આ પાત્રોમાં કેદ થઈ ગયા છીએ. પોતાની જાતના પ્રોજેક્શનથી પાર ન થઈ શકે એવી દિવાલ એક્ટર્સે ચણી દીધી છે. આ નાટક કરવું કે ના કરવું, અને કરીએ તો કેવી રીતે કરીએ, એ આજે આપણે નક્કી નહીં કરીએ. પણ હા, મેં આભાનું જે કેરેક્ટર કલ્પ્યું એ એક અકસ્માત હતો. રાધિકા કે કોઈ એને અંગત ના લે. ગેરેજમાંથી ગાડી કાઢું છું, તમે આવો.
આઈ એમ સોરી. જે કંઈ પણ પડદો ખુલ્યો એ અજાણતા ખુલ્યો છે. હું પણ જીવનને નવી રીતે સમજી. જીવનમાં નવી ક્ષણોનું સર્જન ન જ થઈ શકે. કદાચ જે જીવી એ પાઠ મારે ફરી નથી ભજવવો. આખાએ ક્યાં ફરી ફરીને જીવાય છે.